अपना चरणमा कोटि कोटि दंडवत प्रणाम। आप परम पूज्य 108 वजले लतीदा बेटी जी राजकोट बिराजो। गई काले बहुत सुंदर रीते आपने वचनामत कुथात करो तो ने बधा वैष्णव बेट फिट बधाना फोन पण बधा આવી ગયેલા બેટી જી અને બહુ સુંદર રીતે આપે સમજાયું અને આજ ના વચનામત કુથાત કરો શ્રી વલ્લભા દી સખી જો चिंता संतानहंतारो यत्पादाम्बुजरेण वह स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम पञ्चधा हृदये मम। श्रीवल्लभाधीश की जय। श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्री मदाचार्य चरण कमलेभ्यो नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। श्री वल्लभ कुड़ विराजता અને મહદ ભાગ્યશાળી વૈષ્ણવો ઝૂમ દ્વારા અને ફેસબુક યુટ્યુબ દ્વારા જે વૈષ્ણવો જોડાયેલા છે એ બધા જ વૈષ્ણવોને ખૂબ ખૂબ આશીર્વાદ। સ્મિતાબેનને પણ ખૂબ ખૂબ આશીર્વાદ જેમના નિમિત્તે આપણે આ સત્સંગ શિબિર બધું કરી રહ્યા છીએ। કાલનો પ્રસંગ બધાને યાદ હશે કે આપણે પુષ્ટિ માર્ગીય સેવા વિશે જાણીએ જાણકારી લઈએ છીએ અને એમાં પણ શ્રીનાથજી સેવા રસો દધી એ વિષય આપણે લીધો છે। શ્રીનાથજી સેવા રસો દધી નો અર્થ મેં બતાવ્યો હતો કે શ્રીનાથજી એ સાક્ષાત શ્રી કૃષ્ણ પરબ્રહ્મ આપણા પૂર્ણ પુરુષોત્તમ છે અને રસો વૈસહ આપનું સ્વરૂપ છે જે વેદો અને પુરાણોમાં બતાવેલું છે અને આજ જે સ્વરૂપ છે એનું એમની સેવા કરવાની શ્રી મહાપ્રભુજીએ આપણા બધાને આજ્ઞા આપી છે। શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજી આપણા બધાના ગુરુ છે તો એ પ્રમાણે આપણે ગુરુ આજ્ઞા પાલન કરવી જોઈએ અને આપણા ઘરે બ્રહ્મ સંબંધ લઈને આપણે જો પુષ્ટિ માર્ગી હોઈએ બ્રહ્મ સંબંધ લીધું હોય તો બ્રહ્મ સંબંધ લઈને અને આપણે ભગવત સેવા જરૂરથી કરવી જોઈએ। એના સાથે મેં એક મોટા ભાઈ કરીને એક વૈષ્ણવ ભગવદીય થઈ ગયા એમને પણ મેં વાણીનું થોડું રસપાન કરાવ્યું હતું કે ભાઈ આ વૈષ્ણવને ખબર પડે કે આપણા ઘરે કોણ બિરાજે છે એનું પણ મેં બધાને અનુસંધાન કરાવ્યું હતું। વલ્લભની કૃપાએ આજે પણ આપણે એ જ અનુસંધાનમાં થોડું આગળ વધશું અને પ્રથમ તરંગ જે શ્રીનાથજી રસો દધીની છે એનું એના માટે આપણે અગ્રસર થશું એના માટે આપણે તૈયાર થશું।
તો હવે આગળ વધીએ. શ્રી વલ્લભાધીશકી જય. બધા જ વૈષ્ણવને ખૂબ ખૂબ બધાઈ અને આશીર્વાદ. આપણે એક તો મોટા ભાઈની જે સાખી છે એ પણ થોડીક લેવાની છે, અને થોડું આપણે આપણા માર્ગ વિશે હજી જાણવાનું છે. આપણો જે માર્ગ છે શુદ્ધાદ્વૈત છે, એટલે એમાં શુદ્ધતા અને અદ્વૈતતા છે. હરિ ગુરુ વૈષ્ણવને એક જ માનવાનું જે પ્રયાસ છે એ ખૂબ જ સુંદર છે. એક વખત એક વૈષ્ણવ પૂછ્યું જેરાજ ગુસાઈજીને કે જેરાજ હવે મારું શું કર્તવ્ય છે? તો કે જે જેવી તમે મારી સેવા કરો છો ને એવી જ વૈષ્ણવોની સેવા કરજો, જેવું તમે મને માનો છો ને એ જ પ્રમાણે તમે વૈષ્ણવને માનજો. તો એ રીતે ગુરુ પોતે જ એવી આજ્ઞા આપે છે કે આપણે કઈ રીતે આ પુષ્ટિ માર્ગમાં રહેવું જોઈએ, વૈષ્ણવ વિશે આપણે કેવું અંતઃકરણ રાખવું જોઈએ, અને ગુરુ વિશે કેવું અંતઃકરણ રાખવું જોઈએ, પ્રભુ વિશે કેવું અંતઃકરણ રાખવું જોઈએ, શુદ્ધ રાખવું જોઈએ. તો શુદ્ધતા વિશે શ્રી હરિરાયજી મહાપ્રભુજી આપ આપણને શિક્ષા પત્રમાં આજ્ઞા કરે છે કે આપણો માર્ગ શુદ્ધાદ્વૈતનો છે. આપણા શ્રી હરિરાયજી મહાપ્રભુજી આપણને શિક્ષા પત્રની અંદર શું ઉપદેશ આપે છે? તો કે છે કે પ્રથમ શિક્ષા પત્રમાં જ સેવા વિશે 8મા શ્લોકમાં આપ એવી આજ્ઞા કરે છે, સ્પર્શસ્તત્રૈવ ભાવેન સર્વાસ્તત્રૈવ તત્ક્રિયાઃ, ભાવાત્મનો યનુભવઃ સર્વો ભાવેન નાન્યથા. અહીંયા કે છે કે ભાવાત્મા પ્રભુ છે. પ્રભુ કેવા છે? તો કે ભાવાત્મા છે. તો તેમનો સર્વ અનુભવ ભાવથી જ થઈ શકે છે, બીજી કોઈ પણ રીતે આપનો અનુભવ થઈ શકતો નથી. તો અહીંયા આપણે ભગવત સ્વરૂપનું સ્પર્શ જે છે એ ભાવથી જ કરવો જોઈએ. બીજો કોઈ પણ ઉપાય નથી. તેવી જ રીતે દેહ સંબંધી ક્રિયા અર્થાત નેત્રને જોવાનો ભાવ થાય તો ઉઠતા જ પ્રભુના દર્શન કરવું જોઈએ. મન તેને પ્રેરણા એવી રીતે કરે તો તેમાં નેત્રેન્દ્રિયને સુખ થાય છે. પછી સ્નાન કરીને ભગવત સેવામાં સર્વે ઇન્દ્રિયનો વિનિયોગ થાય છે. પ્રથમ મંગલાથી લઈને પહોંચીને અને પ્રભુને સ્નાન કરાવે, અંગ વસ્ત્ર કરી ઋતુ અનુસાર વાગા વસ્ત્ર ધરાવીએ, આ પ્રમાણે ભગવત સ્વરૂપનું જ્યારે સ્પર્શ આપણે ભાવ સહિત કરીએ છીએ તો આમાં પણ શ્રી હરિરાયજી એમ આજ્ઞા કરે છે, જો આપણો ભાવ શુદ્ધ હોય તો આપણે વ્રજભક્તોની ભાવના કરવી જોઈએ. આવો ભાવ વિચારવાનો છે. દેહ સંબંધી ક્રિયા એટલે આપણે સવારે ઉઠતા વેંત જ આપણે શું સ્મરણ કરીએ છીએ? ઘરના કામો વિશે સ્મરણ કરીએ છીએ. આપણે શું જોવાનું વિચાર કરીએ છીએ? કંઠી આપણે ગળામાં છે એ આપણે દર્શન કરવા જોઈએ. કંઠીના કંઠી ભગવદીયનું સ્વરૂપ છે. પરંતુ આપણે ઘરના કામ ધંધા વિશે વિચાર કરીએ છીએ કે આજે આપણે નવું શું કરવાના છીએ, એવો વિચાર નહીં કરવાનો. આજે પ્રભુ શું લીલા નવી કરવાના છે એવો વિચાર કરવો જોઈએ, અને પ્રભુ વિશે વિચાર કરવો જોઈએ, એ આપણું કર્તવ્ય છે. તો એમ કે છે કે જો આવો ભાવ આપણો શુદ્ધ થાય, આહા, તો આપણે પોત પોતાના ઘરેથી વ્રજભક્ત વસ્ત્ર આભૂષણો રમકડાઓ લઈને નંદરાયજીના ઘરે પ્રાતઃ કાલ આવીને સેવા કરે છે, સ્નાન કરાવે છે, શૃંગારાદિક કરે છે, એવો ભાવ અને એવી ભાવના આપણે કરી શકીએ. કારણ કે આપણું હૃદય શુદ્ધ પ્રભુએ કર્યું છે, અને પ્રભુ તો ઈશ્વરના ઈશ્વર છે. અપરાધ પડશે તો દંડ દેશે, આ પ્રમાણે ભય સંયુક્ત સેવા પણ કરવી જોઈએ. જો એ હૃદય શુદ્ધ ન થયું હોય તો, જો
જો શીતકાળ હોય તો પોતાનો હાથ શેકીને, આપનું શ્રીઅંગ મહાકોમલ છે, આમ વિચારીને સ્પર્શ કરો તો ભાવ હૃદયમાં તરત જ પ્રગટ થાય. ભાવનો અર્થ કોમલતા છે, સ્નેહ છે. જેમ માખણ હોય તો એને આપણે હાથ લગાવીએ તો એ કેટલું તરત જ એ પ્રસરી જાય, તો એ જ રીતે આપણું જે મન જે છે એ કોમલ હોવું જોઈએ. તો ત્યાં જ પ્રભુ, જેમ કોમલ ગાદીમાં પ્રભુ વિરાજમાન થાય, એમ જ આપણા હૃદયમાં વિરાજમાન થાય. તો આપનું શ્રીઅંગ મહાકોમલ છે, એ કોમલતાનું ધ્યાન રાખીને ધીમેથી પ્રભુને આપણે ગાદીમાંથી પધરાવવા જોઈએ. આમ વિચારીને સ્પર્શ આપણે કરીએ તો હૃદયમાં ભાવ ઉત્પન્ન થાય. આ પ્રમાણે મંગળાથી લઈને શયન પર્યંત ની જેટલી જ શરીરની ક્રિયાઓ છે આપણી, એ બધી જ ક્રિયાઓ ભાવ સહિત કરવાની છે. આપણે શું છે કે ભાઈ ચાલો મંગળા તો ભાવથી કરાવી લીધા, શ્રીંગાર કરવાનું આવ્યું તો પછી આપણને વધારે ભાવ આવ્યો, તો કોઈ કરતું હોય તો આપણે એના ઉપર અધિકાર કરીએ, એવું નહીં કરવાનું. સેવા આપણી જે છે, અમારા પિતાશ્રી આજ્ઞા એમ કરતા કે આપણી સેવા કોઈને દેવાની નહીં, કોઈની સેવા આપણે લેવાની નહીં. તો આ રીતે જ્યારે સેવાનો ક્રમ આપણે સાચવીએ અને સેવામાં શુદ્ધ ભાવ રાખીને સેવા કરીએ તો આપણને પ્રભુ અનુભવ જણાવે. પ્રભુને અનુભવ જણાવવાનું કેટલી વાર લાગે? આજ તમે કોઈને મનાવવા માટે તમે જમીન આસમાન એક કરી દો તો ક્યારેક તો એ માનશે ને, પણ આ તો આપણા પ્રભુ છે, સર્વના આત્મા છે, આપ તો સાનુભવ જણાવવા માટે તૈયાર જ બિરાજે છે. તો આપને માત્ર ભાવ જોઈએ છે, મન જોઈએ છે. ઉપરથી તો આપણે એવું દેખાડીએ કે અમને તો ખૂબ જ પ્રેમ છે પ્રભુ આપનાથી, બધાને કહીએ કે મને તો આવી રીતે છે ને બધું બહુ, હું તો મને કરવું ગમે આમ ગમે, પણ મનમાં જે ભાવ જેવો હોય તો પ્રભુ તો જાણે છે ને ક્યાંને લૌકિકમાં વધારે ભાવ છે અને મારામાં ઓછો ભાવ છે, તો પ્રભુ પછી સાનુભાવ નથી જણાવતા. એટલા માટે એમ કહે છે કે ભાવ સહિત મંગળાથી શયન પર્યંતની સેવા આપણે કરવી જોઈએ. અને જેટલી બધી વસ્તુ સેવાની અંતર્ગત હોય તેને આપણે ભાવ સહિત સ્વરૂપાત્મક જાણવું જોઈએ. જેટલી બધી વસ્તુ હોય, જે પણ હોય. કેટલી વખત હું જતીપુરા હોઉં છું તો ઘનશ્યામ બાવા મારા નાના ભાઈ છે, જેમ જતીપુરામાં કે જેમણે 108 દંડવતી કરી છે, તો એમને સેવામાં હોય ને ત્યારે આમ આપણે જોવા જેવું છે. શિંગાર કરાવતા હોય ત્યારે એકદમ આનંદથી ઠાકોરજીને આમ શ્રમ ન પડે એ રીતે, નાનું બાલકને જેમ કેમ રીઝાવતા રીઝાવતા શિંગાર કરાવીએ આપણે, એને નવડાવીએ, એને શિંગાર વસ્ત્ર પહેરાવીએ, એને શિંગાર ધરાવી, એ રીતે રીઝાવતા રીઝાવતા. અને અંગ વસ્ત્ર જે છે એ આપણને દૂર હોય અને આપણે જો એને એમ હાથમાં ન દઈએ તો એમ કે અરે આ સ્વરૂપાત્મક છે, આ આને એમ થોડી દેવાનું હોય, હાથમાં દેવાનું હોય. એટલે આ વસ્તુ આપણે શું છે કે વસ્ત્ર જે છે એને આપણે સ્વરૂપાત્મક નથી સમજતા, એને આપણે આમ ઓલું એક જોક્સ આવે છે ને કે ઉપરથી ઓલો ચશ્મો ફેંકી દીધો, ઉપરથી ઓલું ફેંકી દીધું, કાચ ફેંકી દીધો, ઘડિયાળ ફેંકી દીધી, પછી રૂમાલ દેવા નીચે ગયા, તો એવા થાય. એટલે પ્રભુને સ્વરૂપાત્મક આપણે જાણીએ તો આપણે બધી જ વસ્તુની અંદર, ચાહે ઠાકોરજીનું એક નાનું નકવેસર કેમ ન હોય, કુંડલ કેમ ન હોય નાનકડું, એ પણ સ્વરૂપાત્મક છે. જો કચરામાં જાતો ઉઠાવીને પોચીને એને જગ્યાએ ધરવાનું, જો આપણાથી એવું થઈ ગયું હોય તો. અને આપણા જે અંગવસ્ત્ર આદિ છે, જે ઠાકોરજીને ધરાવવાના વસ્ત્રો છે, એને સુઘડતાથી સુંદરતાથી એને ધરવા જોઈએ. તો આ રીતે જે છે એ આપણે વિચારવાનો પ્રશ્ન છે કે આપણે ભાવ સહિત એટલે કેવી રીતે માનીએ છીએ, પ્રભુને વસ્તુ માનીએ છીએ કે પ્રભુને સ્વરૂપાત્મક માનીએ છીએ. આજ હું તમારી સામે બેઠી છું તો હું સાક્ષાત બેઠી છું, ભલે સ્ક્રીનમાં હું તમને દેખાઉં છું, પણ હું સાક્ષાત છું તો હું ત્યાં દેખાઉં છું. મારા સાથે કઈ ગડબડ થશે તો તમને ત્યાં ખબર પડશે. તો એ પ્રમાણે
ભાવ સહિત આપણે કરવી જોઈએ કે પ્રભુ ત્યાં અમને જોવે છે અને અમે એને હાથ લગાવીએ છીએ, પ્રભુને સ્પર્શ કરીએ છીએ તો પ્રભુને અનુભવ થાય છે એ પ્રમાણે. એટલે ભાવ સહિત સ્વરૂપાત્મક જાણીને સેવા કરવાની આ બધી સખીઓ છે, શિંગારાદિક છે, ખીલોના છે, ખંડપાટ ચોકી છે, એ બધું જે પણ આપણા પાત્રો છે ઠાકોરજીને ધરવાના, ચમચીઓ છે, અને એ બધાનું અલૌકિક નામ પણ છે, સામગ્રીઓનું અલૌકિક નામ છે. અને આપણે શું કહીએ, આપણે શાકભાજી ફળ ફૂલ આદિ પણ છે તો એ પણ બધું સ્વરૂપાત્મક છે. એમ કહે છે કે દાલ ચોખા પણ જે આપણે ચઢાવીએ છીએ તો એ તાપાત્મક એમને અગ્નિ આપીએ છીએ ત્યારે એ જઈને પ્રભુ માટે તૈયાર થાય છે. એ પણ બધી સખીઓ છે કે આજે આપને તૈયાર થઈને પ્રભુના મુખારવિંદમાં પધારવાનું છે, મુખારવિંદની સેવા જે છે એ આપને કરવાની છે. કાલે જે મેં તમને ભોગની જે બતાવી પ્રસંગ બતાવ્યો, તો એ પ્રસંગ ઉપરથી આપણે સમજવાનું છે કે પ્રભુ જે છે એ એનું હસ્ત અડે તો સામગ્રી કોઈ દિવસ ઘટતી જ નથી, પ્રસાદ કોઈ દિવસ ઘટે નહીં. પ્રસાદનો અર્થ છે પ્રભુના સાક્ષાત દર્શન. તો આ રીતે કદાપિ પણ ભાવ વિના ક્રિયા ન કરવી. ઠાકુરજીને કાંઈ પણ આપણે કાર્ય કરતા હોઈએ ઠાકુરજીનું, તો એ ભાવ સહિત સેવાના ભાવથી જ કરવી. જો આપણે સર્વાત્મ ભાવ અર્થાત સર્વસ્વ પ્રભુનું જ છે એમ માનીને જ્યારે સેવા કરશું તો પ્રભુ સ્વરૂપાનંદનું દાન આપણને અવશ્ય કરશે. તે રીતે છે કે હવે સેવાનો આપણે વ્યવહારુ વિચાર પણ કરવાનો છે, અને થોડુંક કાલનું મોટા ભાઈનું બે ચાર સાખીઓ રહી ગઈ છે તો એ હું કરવાનો વિચાર કરું છું. તો ચાલો આપણે આ રીતે સેવા કરવા લાગ્યા તો પ્રભુ અતિ પ્રસન્નતાથી અંગીકાર કરે, સાનુભાવ જતાવે. પછી શ્રી ગુસાઈજીએ એ જ ગામમાં પધાર્યા અને વૈષ્ણવની વાત કરી, ત્યારે એ દીકરી માં દીકરી હતી જે એમને એમના હાથેથી બાજરીના દાણા ઠાકોરજી અરોપતા હતા, એટલે એમાંથી ભીંજોવેલી બાજરી શ્રી હસ્તમાં લઈને આ પરોપતા હતા, અને ભોગ સરાવીને અને જ્યારે એ બાજરી શ્રી ગુસાઈજી આરોગ્યા ત્યારે વૈષ્ણવે પણ માંગી માંગીને આવરોગી. એટલે આ જે છે એ કહેવાની વાત છે કે અહીંયા ભાવ જરૂરી છે, દ્રવ્ય જરૂરી નથી. તમે ભાવથી બે રોટલી પણ ઠાકોરજીને ધરીને, થોડુંક ભાઈ મારે છે ને બહુ વધારે સોકરે નથી, મારા છોકરાઓ જે છે એ નથી માનતા, અને હું તો મારે પોતાની તો બે રોટલી હું બનાવીશ જ, તો હું પોતાની બે રોટલી બનાવીને પ્રભુને ભોગ ધરી દઉં છું. એમ એ રીતે આપણે જે પણ ખાઈએ છીએ એ પ્રભુને અરોગાવવાનું આગ્રહ રાખવાનું, નહીં તો એ અસમર્પિત કહેવાય. પછી ભલે આપણે એમને કંઠી અડાડી દઈએ, મિશ્રી પ્રસાદી પધરાવી દઈએ, ચરણામૃત પધરાવી દઈએ, પણ પ્રભુને તો ન જ અરોગાવ્યું ને. તો એ રીતે હવે કે છે કે ઘર જો ન હોય મોકળો તોય ન છોડે ટહેલ, એક ગોખલો ઘર તણો પ્રભુજી માને ટહેલ. જો મનુષ્ય સંકોચ છે કોઈ નથી સહાય, કરે નિજ કાયા થકી જેવી સેવા થાય. અહીંયા કે છે કોઈ મદદમાં ન હોય તો એકલાથી પણ જો આનંદપૂર્વક જેવી સેવા થાય એવી કરવી. આમાં બહુ મોટો આપણે રાજભોગ કે આનો પ્રકાર નહીં રાખવાનો. જો ગદાધર દાસજીના પાસે નહોતું કાંઈ, કોઈ ન આવ્યું કાંઈ પણ એ દિવસે, તો એમણે જલની લોટી ભોગ ધરી, પણ ભોગ તો ધરી ને. અને ગોકુળદાસજીના વચનામૃતમાં એમ આવે છે કે ભાઈ અત્તર સમર્પવું જરૂરી છે. તો એમાં આવે છે કે એક વૈષ્ણવ હતા, એમની પાસે અત્તર નહોતું, તો એને અત્તરના ભાવથી જલ લીધું અને માટી લીધી, થોડી માટીમાં સુગંધ હોય છે એમ લઈને ને ઠાકોરજીને અતરના ભાવથી સમર્પ્યું. તો આ પ્રભુ અમારી જે છે, તમારો શુદ્ધ ભાવ છે કે ના, તમારે કરવી છે સેવા, અને તમારે આ રીતે કરવાની છે કે ભાઈ જે મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની અને જે રીત છે, જે પ્રણાલિકા છે, એ પ્રમાણે કરવાની છે. તો એ પ્રમાણે તમારું વસ્ત્ર ભલે સાદું પણ હશે ને, તો પણ ઠાકોરજી કિનખાબ સમજીને ને એ ધરાવશે.
કારણ કે તમારો ભાવ એવો છે કે આજે મારી પાસે દ્રવ્ય નથી તો હું આપને કેવી રીતે ધરાવું, એ બધું તો આપણે મનમાં વિચાર કરવાનો, મનમાં ભાવ કરવાનો. ગુસાઈજી પાસે પલના નું સોનાનું પલનું નહોતું, ગિરધરજીએ કીધું કે સોનાનું પલનું હોય તો કેટલો આનંદ આવે. ત્યારે પછી જયારે ઝોલીમાં ઝુલાવ્યા અને આગલે વર્ષે સોનાનું પલનું પધરાવ્યું અને ઝુલાવા લાગ્યા, તો ગિરધરજી જે છે એમને જોયું કે શ્રી ગુસાઈજીના નેત્રમાં આંસુ છે, ત્યારે ગિરધરજીએ કીધું કે હવે તો સોનાનું પલનું છે તો આપ કેમ નેત્રમાં આપના આંસુ આવ્યા છે, તો કે એ જે સુખ હતું ઉપરણામાં જે ઝુલાવ્યા હતા એ જે સુખ હતું એ નથી આવતું એમ. એટલું બધું આગ્રહ કે ભાઈ પ્રભુને તો નિષ્કંચનતામાં જ આનંદ છે, કારણ કે ભાવ રૂપી આપને સંપત્તિ જોઈએ છે. આપની પાસે બીજી સંપત્તિઓ તો છે જ, ભાવરૂપી સંપત્તિ પણ છે, પરંતુ આપણા અંદર એ સંપત્તિનો ઉદ્ભવ કરવાનો છે. પ્રભુની અંદર જે છે એ ગુણો આપણી અંદર પધરાવાના છે, એના માટે પ્રભુ આટલી સહાય કરે છે આપણને કે ભાઈ તમે આ સંપત્તિને તમે જુઓ અને આ સંપત્તિને ભોગો એમ. તો એ પ્રમાણે કહે છે કે ભાઈ આપણે ઠાકોરજીને ભોગ નથી ધરતા અને આપણે પોતે તો મજામાં ખાઈએ છીએ, તો એના માટે કહે છે સેવા વિના ખાવું પડે, વિના પ્રસાદી અન્ન, તેથી થાશે તે સમય આસુર ભાવ ઉત્પન્ન. પ્રભુને સખણી ભોગ ધરીને સેવા ન કરવામાં આવે તો અસમર્પિત પણ કેમ છૂટે, કારણ કે આપણને જીભનો સ્વાદ લાગી ગયો હોય તો અસમર્પિત આપણે નથી છોડવાના. આપણને પ્રભુને ધર્યા વિનાનો જો ખાનપાન છે એ આપણને ગમવા માંડે પછી કે ચાલો ઠાકોરજીને તો આપણે નથી ધરવાનું, સન્મુખ કરીને લઈ લેશું, એવો ભાવ આપણને આવી જાય મનમાં, પછી એ આસુર ભાવ ઉત્પન્ન થાય છે. પછી જો ધીમે ધીમે આપણો સત્સંગ છૂટી જાય, ધીમે ધીમે આપણો ભાવ ઓછો થઈ જાય, આપણને હરિગુરુ વૈષ્ણવને ત્યાં અભાવ આવે, તો એ પ્રમાણેનું એ આસુર ભાવ મનમાં ઉત્પન્ન થાય, ત્યારે આવું બધું થાય છે અને હૃદય અશુદ્ધ બની જાય છે. સૌથી મોટું કારણ એનું એ જ છે કે જેવો અન્ન એવું મન, હૃદય અશુદ્ધ બની જાય એવા હૃદયમાં પ્રભુ કઈ રીતે બિરાજે. પ્રભુ તો નિર્દોષ ગુણ સંપૂર્ણ છે, ગુણાનંદ છે, તો આપ કેવી રીતે આમાં બિરાજે. તો હવે જે એ ભગવદીય છે એ જરા કડક શબ્દો વાપરે છે કે ભાઈ કડક શબ્દો કોને કહેવાય, કે આદરથી કઈ ન કરે હરિ સેવાનું કાજ, પેટ ભરાયા વૈષ્ણવ થયા જરી ન માને લાજ, કરે રસોઈ નવી નવી ઉદર પોષવાને આપ, પેટ ભરે પશુવત થઈ ધરે વૈષ્ણવની છાપ. જેઓ આદર ભાવથી સેવા નથી કરતા પેટ ભરાયા વૈષ્ણવો થઈ ગયા છે, અરે એમને શરમ પણ નથી આવતી, પોતાના સ્વાદ માટે નવી નવી રસોઈ બનાવે છે અને પેટ ભરે છે, અરે પેટ તો પશુઓ પણ ભરે છે. વૈષ્ણવ થઈને આવું પશુવત જીવન જીવવું શું તમને શોભે ખરું, એવી રીતે કહે છે. અને કહે છે કે સ્વાદ તો પ્રભુના અધરામત પ્રસાદમાં છે. સ્વાદ શેમાં છે કે પ્રભુના અધરામત પ્રસાદમાં. સર્વ રસના ભોગતા તો માત્ર શ્રી હરિ જ છે, અને પ્રથમ એમને અંગીકાર કરાવવો જોઈએ તો જ સાચો સ્વાદ પ્રગટ થાય છે. આપણા ભૌતિક સ્વાદમાં શું રાખેલું છે, કઈ નથી. અહીંયા જીભથી અડવાનું છે બસ એટલું જ, પછી અહીંયાથી ગોબર. એટલા માટે પ્રભુ ના પ્રસાદ જે છે એનો સ્વાદ ચાખવાનો છે વૈષ્ણવોને. આપણે વૈષ્ણવ છીએ તો વૈષ્ણવનો ધર્મ શું છે, આપણે જૈની નથી, આપણે સ્વામિનારાયણ નથી, આપણે આ બધા જ વૈષ્ણવો જ છે, પરંતુ એનો ધર્મ જે છે પુષ્ટિ માર્ગીય નથી. સનાતની ધર્મ જે છે એ અલગ પડી જાય છે અને વૈષ્ણવ ધર્મ અલગ પડી જાય છે. પુષ્ટિ માર્ગની અંદર શ્રી મહાપ્રભુજી જયારે બ્રહ્મ સંબંધ આપે છે વલ્લભ કુલ બાળકો દ્વારા, એ જ વૈષ્ણવ કહેવાય છે. તો આમ વૈષ્ણવના ઘણા બધા
ઓલા છે કે ભાઈ જે નિંબકાચાર્ય છે, માધવાચાર્ય છે અને ઘણા શંકરાચાર્ય વગેરે, એના જે છે ઈ એના પણ કોઈક શૈવિક વૈષ્ણવ કહેવાય, કોઈક રામાનંદી વૈષ્ણવ કહેવાય, તો એ રીતે પણ છે. તમે વિચાર કરશો કે એક રામાનંદી ને એક વૈષ્ણવની છોકરી પાણી, અને એને એ જે રામાનંદી હતો એને ઠાકોરજીના વિષે એને પૂછ્યું, તો જ્યારે લગ્ન થયા ને તરત જ તો એને પ્રભુ વિશે બતાવવાનું શરૂ કર્યું. પછી આ જે છે એ રામ વિશે બતાવે કે ભાઈ આ રીતે અમારા રામચંદ્રજીએ તો આમ કર્યું છે, અમારા રામચંદ્રજીએ તો આમ કર્યું છે. અને પછી એ લોકો ઠાકોરજીની સેવા સિંગા કરે, પછી ફરીથી એ પ્રભુના ગુણગાન ગાવા લાગે આ છોકરી, અને ફરીથી એમ એને જીવન પર્યંત કર્યું. અને એ વાર્તા આવે છે, એ વાર્તામાં મારા રોંગટા ઉભા થઈ જાય છે કે જ્યારે ઠાકોરજી આ બેયનો ઝઘડો થાય છે કે ભાઈ શિંગાર કરતા કરતા કે ભાઈ તમારા તો તારા તો કૃષ્ણ જે છે એ તો વ્યભિચારી છે, અને મારા રામચંદ્રજી જે છે ઈ છે એક પત્ની વૃત છે. તો આ કે છે કે તારા તો એક સંભળાઈ ન શક્યા અને મારા તો છે ને કેટલાય ને સંભાળે છે. એવી રીતે ઝઘડો થયો ત્યાં ઠાકોરજી સ્વયં પ્રગટ થયા અને આપે સમાધાન કર્યું. અને આ જ રીતે એમને ઠાકોરજી કીધું, હું તમારા બંને ઉપર ખૂબ જ પ્રસન્ન છું. કેમ, શું કામ કીધું? કારણ કે પોત પોતાનો ધર્મ એ પોત પોતે બજાવતા હતા. રામાનંદીએ રામચંદ્રજીને નથી મૂક્યા, અને જે ઠાકોરજીની વૈષ્ણવ છોકરી હતી એને ઠાકોરજીને નથી મૂક્યા. એ લોકો જયારે શિંગાર કરતા ને તો એ ઠાકોરજીના શિંગાર કરીને ભોગ ધરીને બહાર આવતી, પોતાનો ભોગ રાખી લેતી. અને આ જે છે રામચંદ્રજીને રામચંદ્રજીના શિંગાર કરીને અને એને ભોગ ધરીને અને એમનો અલગ કરી લેતી. જીવનભર એમને લૌકિક પણ ન જોયું અને માત્ર 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 અને પ્રભુની સેવા આ રીતે કરી. એ પ્રસંગ તમે વાંચશો તો તમને આશ્ચર્ય થશે કે આપણા 282માં આવા વૈષ્ણવ પણ થઈ ગયા છે કે જેમણે છે ને કાંઈ ભેદ નથી રાખ્યો પરંતુ અનન્યતા પણ નથી છોડી. એ વસ્તુની મહત્તા છે. મહત્તા આની નથી કે તમે સેવા બીજાને દુઃખ દઈને સેવા કરશો તો તમારી સેવા કઈ ફળવાની નથી, પરંતુ આપણા અંદર જે ભાવ છે એને પોષણ આપીને જો ક્યાંક મળતું હોય, જો એને તો પોતાના પતિ દ્વારા જ એ કહેતી કે ભાઈ ઠાકોરજીનું ગુણગાન કરતી, અને એ જે છે એનો ધણી જે છે એ રામજીનું નામ લેતો, તો પણ એ ખુશીથી બંને રહ્યા જીવનભર. એટલે આમ છે. તો અહીંયા કહે છે કે પ્રભુના તત્સુખનો આપણે વિચાર કરવો જોઈએ. આપણે ભૌતિક જે છે સ્વાદ છે એની અંદર ન જવું જોઈએ. આપણે જે ખાઈએ છીએ આપણી જીવાને સુખ થાય છે, અને પણ એવી વસ્તુ છે કે જે આપણા શરીરને નુકસાન કરે છે, આપણા આપણી બુદ્ધિને નુકસાન કરે છે અને આપણને બીમાર બનાવે છે, એવી વસ્તુ જ તો ઠાકોરજી નથી અરોપતા. તો એ વસ્તુ આપણે ન લેવી જોઈએ. જે વેદમાં લખેલું છે એના માટે લખેલું છે કે એનાથી મનુષ્ય બીમાર ન પડે, એના માટે એ વસ્તુ આપણા માટે ખાવા લાયક નથી એમ લખેલું છે. આપણે ન જ ખાવી જોઈએ, પ્રભુને ભોગ ન જ ધરવી જોઈએ. તો હવે પ્રભુના તત્સુખના વિચાર માટે પણ અમુક લાઈનો છે, તો એ પણ બહુ પ્રસંગ છે કે ગોકુલમાં એક વૈષ્ણવ ભગવદીય રહેતા. હવે ઠાકોરજી જયારે જીવનો ઉદ્ધાર કરવા વિચારે તો પછી એનું લૌકિક બધું છોડાવી જ દે છે. લૌકિક થી અલિપ્ત એ વૈષ્ણવ એકલા જ ઠાકોરજીની સેવા કરતા, અને ઠાકોરજીને સુંદર નિષ્કંચન હતા સાવ, એટલે ઠાકોરજીને જે રૂચે એ બધું થોડું પધરાવીને સેવા કરતા. એક દિવસ ગોકુલનાથજીનો જન્મોત્સવ આવ્યો. ગોકુલનાથજી બધાને મહાપ્રસાદનું નોતરું આપ્યું, અને મહાપ્રસાદ માટે બધા આવ્યા અને બધા પાતલમાં બેઠા, અને પાતલમાં કહ્યું કે ગિરિરાજ ધરણ કી જય, અને આનંદથી પ્રસાદ લેવા મંડ્યા. નાના પ્રકારની સખડી અનસખડી સામગ્રીઓ બધી, અને અહીંયા
આ નિષ્કંચન વૈષ્ણવ પણ પાતાળમાં બેઠો, પણ એના તો નેત્રોમાં આંસુની ધાર જાય અને અશ્રુ પડવા લાગ્યા. બેઠેલો વૈષ્ણવ જે આસપાસ હતા એ બધા બોલવા લાગ્યા કે આ કેવો અભાગી વૈષ્ણવ છે કે જોવો આવો મૂર્ખતા ભરી આ મહોત્સવમાં વૈષ્ણવ તો આનંદ માણે છે ને આ રડે છે અને અમંગલ દર્શાવે છે આવું કરીને. એટલે ગોકુલનાથજીને વાતની ખબર પડી, એટલે કલ્યાણ ભટ્ટજીને સાથે લઈને આપ ત્યાં પધાર્યા અને વૈષ્ણવ ફરિયાદ કરી કે કૃપાનાથ આજે મહોત્સવના પ્રસંગે બધા તો આનંદ કરી રહ્યા છે, ત્યારે પેલો વૈષ્ણવ તો પ્રસાદ જ નથી લેતો, તો ઉલટા આંસુ પાડી રહ્યો છે. તો શ્રી ગોકુલનાથજી કહ્યું કે બાપુ વહાં સે ઉઠાય દો, એને ત્યાંથી ઉઠાવી દો, કઈ વાંધો નહીં પાતલમાં રડે છે તો. એટલે કલ્યાણ ભટ્ટજીએ જઈને એને ઉઠી જવાનું કહ્યું અને પ્રસન્નતાથી એ ઉઠી પણ ગયો. વૈષ્ણવોને તેમની આ જો આવી ઉલટી રીત થઈ એમાં બધાને ખૂબ જ આશ્ચર્ય થયું, નવાઈ લાગી. ત્યાર પછી બધા વૈષ્ણવ પ્રસાદ લઈને ઉઠી ગયા. કલ્યાણ ભટ્ટજીએ ગોકુલનાથજીને વિનંતી કરી કે કૃપાનાથ આજે તો ગોકુલના બધા જ વૈષ્ણવ અહીંયા એકત્ર થયા છે, તો આમાંથી મને તાદ્રશી વૈષ્ણવના દર્શન કરાવો. ત્યારે કલ્યાણ ભટ્ટજીની વિનંતી સાંભળતા બધા જ વૈષ્ણવો આગળ આગળ આવવા લાગ્યા કે પ્રત્યેક વૈષ્ણવના મનમાં એવું થયું કે હમણાં શ્રી ગોકુલનાથજી મારું નામ લેશે, મારું નામ લેશે, મને તાદ્રશીની કોટીમાં રાખશે. તો બધા વૈષ્ણવોનો અહંભાવ ભરેલા મુખને જોઈને અને ગોકુલનાથજીએ કલ્યાણ ભટ્ટજીને કહ્યું કે તમે હમણાં જે વૈષ્ણવને પાતાળ ઉપરથી ઉઠાડી મૂક્યા છે ને એ જ તાદ્રશી વૈષ્ણવ છે, એ જ તાદ્રશી વૈષ્ણવ છે. કેટલું સુંદર સમાધાન! આ વાક્ય સાંભળતા જ બધા વૈષ્ણવ એકબીજાના મોઢા સામું આશ્ચર્ય દ્રષ્ટિએ જોવા લાગ્યા અને આ શ્રીએ એનું કારણ કહ્યું કે વૈષ્ણવ વિચાર કરતો હતો કે શ્રી ઠાકુરજીને તો હું દાળ બાટી આરો ગાવીને આવ્યો છું અને અહીં ભાત ભાતના વ્યંજન છે, શ્રી ઠાકુરજીને છોડીને હું કેમ લઈ શકું? ત્યારે સ્વામીને સાધારણ સામગ્રી ધરીને હું સેવક ઉત્તમ વસ્તુ કેવી રીતે લઉં? તો મારા સેવક ધર્મમાં બાધા આવે અને ન લઉં તો ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન થાય. એટલે રડતા હવે શું કરવું? આ મહાન ધર્મ સંકટનો વિચાર કરતા તેમનું હૃદય ભરાઈ આવ્યું. આ વાર્તા દ્વારા આપણને સુખનો વિચાર કેવી રીતે કરવો એ જાણી પડે છે. પ્રભુને રૂખું સુખું અને પોતે તરબોળ વસ્તુ આ સેવાનો પ્રકાર નથી. સેવામાં તો પહેલા સ્વામી પ્રભુને ધરી પછી પ્રસાદી લઈને આનંદિત રહેવું જોઈએ. કે છે ને કે જે સારી વસ્તુ આપણને દેખાય પ્રભુના માટે લઈને પહેલા પ્રભુને ભોગ ધરવી અને પછી આપણે લેવાનું. એટલે ભૂંડા મન સેવા વિશે શાને કરે પ્રમાદ, હરિ સેવા રસરૂપ છે તું નવ માણે સ્વાદ. એ રસરૂપ સેવાનો સ્વાદ કેવી રીતે માણશે જ્યારે તું પ્રભુને સાક્ષાત રસરૂપ જ નહીં માને, સર્વ રસના ભોગતા નહીં માને, તો કઈ રીતે પછી? હે ચંચલ મન, આનંદમય એવી પ્રભુ સેવામાં આવું પ્રમાદ, આળસ, આવી બેદરકારી શા માટે? રસરૂપ સેવાનો સ્વાદ માણવાને બદલે તું કંટાળે છે. હે મન, તારી આ નિર્બળતા છે. કે છે ને કે મન રે તું વલ્લભ સો કર પ્રીત, શ્રી વલ્લભ સો પ્રીત કર મન, શ્રી વલ્લભ સો પ્રીત, શ્રી વલ્લભ સો પ્રીત કર મન, શ્રી વલ્લભ સો પ્રીત, અજહુ ચેત હેત કરઈન સો, જનમ જાત સબ બીત કર મન, શ્રી વલ્લભ સો પ્રીત, કરી રામદાસ યહ દિનાચાર કી, રામદાસ યહ દિનાચાર કી,
है बारू की बीत कर मन श्री वल्लभ सो प्रीत, श्री वल्लभ सो प्रीत कर मन श्री वल्लभ सो प्रीत, श्री वल्लभ सो प्रीत। आम आ मन तारी निर्बलता ने सबलता में बदलवा वाला श्री महाप्रभु जी छे, श्री गुसाई जी छे, अने भगवदीय वैष्णवो छे। माटे तू सत्संग कर, तू आज चार दीवारी वालू जे आ घर छे एने ना मान। आपणू जे मन छे ए क्या छे? आपड़ा ज्यां रक्षा करी त्यां ठाकुरजी महाप्रभुजी श्री वल्लभ एटले ठाकुरजी ने एवी रक्षा करी गर्भमां तारी, करी रक्षा गर्भ में तेरी, जहां न को मीत कोई नोतु त्यां तारू, त्यां तारी रक्षा करी छे। એટલે હવે તું ભગવાનનું ભજન કહેવાનું બોલીને, ને હવે બહાર તું ભજન નથી કરતો, સેવા નથી કરતો, એ રીતે છે કે હે મન તારી આ નિર્બળતા છે, જે જે સેવા વિધિ કહી તેમાં વિત્ત અનુસાર જે જેમ જેવી થઈ શકે કરે ન વિલંબ લગાર, સેવા વિણ ઉદ્યમ કરી જે જે સંચય ગ્રથ તેને બાધક રૂપ છે સગળા થાય અનર્થ। એ છે સ્વમાર્ગની રીતે સેવા કરવી, પોતાની સંપત્તિ પ્રમાણે જ્યારે જેનાથી જેટલું બને, એમ નથી કહેતા કે ભાઈ તમે ત્રણ બે ટાઈમ સેવા કરો, તમે મનોરથો કરો, કે તમે ઉત્સવો નું ઓલું ઓલું કરો કે બહુ વધારે કે નહીં, પરંતુ આપણાથી બની શકે એમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મમાં પણ, જ્યારે તમને હમણાં બતાવ્યું કે અતર સમર્પ્યું તો જલમાં માટી, હવે માટી અને જલ તો મળી શકે છે, તો માટે કહે છે કે વધુમાં વધુ જેનાથી જેટલું કરવું વધુમાં વધુ કરવું, વિલંબ ન કરતા તત્ક્ષણ આવો વિચાર હિતાવહ છે। અને જો ઉદ્યમ કરીને પણ જો ધન સંપત્તિ મેળવી હોય આપણે, તો સેવામાં ન ખર્ચીએ તો તે ધન પણ અનર્થો અને દુર્ગુણો જ ઉત્પન્ન કરે છે। આપણે ધન ભેગું પણ કર્યું હોય તો એ ધનને આપણે જો ઠાકોરજીમાં ન ખર્ચીએ તો એ શું ઉત્પન્ન કરે છે? દુર્ગુણ ઉત્પન્ન કરે છે, અનર્થો ઉત્પન્ન કરે છે, તો પછી એ દ્રવ્યથી શું ફાયદો? તો એના કરતા આપણે પ્રભુમાં સમર્પીએ, પ્રભુના મનોરથો કરીએ, વલ્લભપુરના મનોરથો કરીએ, વૈષ્ણવોને આપણે સહાયરૂપ બનીએ, તો એ દ્રવ્યનું શું થાય? બગાડ ન થાય, એ દ્રવ્યનું જે ઉપયોગ થાય, તો આમ પ્રભુ પ્રાપ્તિમાં એ બાધક રૂપ ન થાય એના માટે આપણે જે ધન છે એને સેવામાં જોડવું જોઈએ। બ્રહ્મ સંબંધ વખતે આપણે શું કહ્યું છે પ્રભુને? કે બધું જ આપને સમર્પ્યું છે, પ્રભુને સમર્પ્યું છે, અને જીવનમાં ઉતારવાનો ઉપાય તો એક સેવા માર્ગ જ છે। આપણે જો દેહ, ઘર, ધન સંપત્તિ, પુત્ર આદિ, ધારા એટલે પત્ની આદિ બધું આપણે પ્રભુને સમર્પ્યું છે, પરંતુ એ પ્રભુને ઉપયોગ ક્યારે આવે? જ્યારે આપણે ઠાકોરજીની સેવામાં લાગીએ ત્યારે એ ઉપયોગમાં આવે। માટે કહે છે કે જો જીવનમાં ઉતારવું હોય આ વસ્તુ કે ભાઈ આપણે સમર્પણ કર્યું છે તો સેવા જ કરવી પડે, બીજું કાંઈ આનો રસ્તો નથી। લૌકિક સ્વામી જે હશે તેની પણ એ રીત, જેવી જેની ચાકરી તેવી તેની પ્રીત। અરે તું સેવક કૃષ્ણનો, સ્વામી શ્રી વ્રજરાય, જેવી સેવા તું કરે પ્રભુ તેવા વશ થાય। લૌકિક શેઠ નો પણ જે નોકર હોય છે ને, એનો સંબંધ જુએ છે ભાઈ, એ સારી નોકરી બજાવતો હોય ને તો એના માટે સમય આવે ત્યારે એના માટે ઈ ખડો તૈયાર જ રહે, કઈ શેઠ જે છે એ એના માટે બધું કરવા તૈયાર રહેશે, પણ કામચોર નોકર હોય તો એ કઈ નહીં કરે। આપણે કામચોર નથી બનવાનું, સીધું ખડખડ્યું જ કરી દે એવી કહેવત છે, તો જેમ કામ કર્યું તેને કામણ કર્યું એવું ગુજરાતીમાં ઓલું છે,
સુવાક્ય, જેને કામ કર્યું એને કામણ કર્યું, એટલે કામણ કર્યું એટલે એના ઉપર છવાઈ ગયો એના ઉપર, એમ પ્રભુને પ્રસન્ન કરવાની પણ આવી જ રીત છે. સ્વામીનું સુખ વિચારીને જ્યારે આપણે સેવા કરીએ છીએ ને, ત્યારે સ્વતઃ આ પ્રસન્ન થાય છે. હવે આ ગ્રંથનો આપણે ઉપસંહાર કરતા અને આગળ વિચાર કરીએ કે સંપત્તિ અને વિપત્તિ દુઃખમાં ઘરબારી જન જે હરિ સ્વરૂપ સેવા કરે જહાં તક ચાલે દેહ. તમે ગ્રહસ્થ છો, ગ્રહસ્થાશ્રમ તમે સ્વીકાર કર્યો છે તો સેવા શક્ય છે, કારણ કે ગ્રહસ્થીની અંદર બધું હોય, અન્ન પણ હોય, જલ હોય, ઘરની અંદર ધન ધાન્ય હોય, બધું હોય તો સેવા શક્ય છે. કારણ કે જેવી સેવા મહાપ્રભુજી બતાવી છે અને સુરદાસજી આદિ અષ્ટ સખાઓએ બતાવી છે, એ સેવા જે છે એ આ રીતે જ બને છે કે ભાઈ તમે જે ખાતા હો એ ઠાકુરજીને ભોગ ધરો, તમે જેવું જલ પીતા હો એ ઠાકુરજીને એ જલ ભોગ ધરીને જલ લેવો, એવી રીતે સેવા છે. હરી સેવા મેં ખર્ચ ન લાગે એવું પદ છે સુરદાસજીનું. તું ક્યો ડર પે અભાગે, ઉદર ભરણ કો કરો રસોઈ સોઈ ભોગ ધરે, પીવન કો ઝારી પીવન કો જલ લે આવો તામે ઝારી ભરે, એ રીતે આખું પદ છે. એટલે હરી સેવા મેં ખર્ચ ન લાગે ક્યું ડરપે તું અભાગે, એ સુરદાસજીનું પદ છે. તો દેહ આપણું કામ આપે ત્યાં સુધી જીવન પર્યંત વૈષ્ણવ તમે ભગવત સ્વરૂપ પધરાવીને અને સેવા કરો, સેવા કરો. શ્રી મહાપ્રભુજી આપ એવી આજ્ઞા કરે છે કે ઉંમર લાયક કન્યા હોય અને પરણીને પતિની સેવા ન કરે તો શું થાય, પતિ અપ્રસન્ન થાય. તેમ દેહ અને વય સેવા લાયક છે અને પ્રહલાદજી પણ આપ એમ જ આજ્ઞા કરી છે ભાગવતજીમાં, કુમારો આચરિત પ્રાગે, એટલે કે કુમાર અવસ્થામાં જ આચરણ કરીએ તો આ જે છે સેવા કુમાર અવસ્થામાં સારી રીતે બની શકે છે. 5 વર્ષ પછી બાળકને ઠાકોરજી સંબંધી બધી વસ્તુઓનું જ્ઞાન થઈ જાય છે, પોતાનું દેહનું પણ જ્ઞાન થઈ જાય છે, એટલે ત્યારે ઠાકોરજીની સેવામાં એને સંલગ્ન કરી દેવો જોઈએ. છતાં વૈષ્ણવ સેવાથી જો વિમુખ રહે તો પ્રભુ અવશ્ય અપ્રસન્ન થાય જ છે. છેવટે શ્રી હરિરાયજી એક વચનનું સ્મરણ કરીએ, હરિરાયજીના તસ્ય સેવા પ્રકુર્વીત યાવત જીવમ સ્વધર્મતઃ ન ફલાર્થમ ન ભોગાર્થમ ન મોક્ષાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધયે. શ્રી કૃષ્ણની સેવા કેવી રીતે કરવાની છે, તો કહે છે કે જીવન પર્યંત નિષ્કામ ભાવે સેવા જ કરવી જોઈએ. એ જ અંશરૂપ જીવનો સ્વધર્મ છે, એ જ ફલરૂપ છે, એ જ સુખરૂપ છે, અને કોઈ ફળની ઈચ્છા નહીં, બીજા કોઈ ભોગનો લાલચ નહીં, લૌકિક મોટાઈ અથવા પ્રતિષ્ઠાની પણ અહીંયા કામના નહીં કરવાની. ભાઈ મારી પ્રતિષ્ઠા થશે હું આટલી સેવા કરું છું. તો પ્રિય વૈષ્ણવો આ છે આપણા સંપ્રદાયનો સર્વોત્તમ સેવાનું રસરૂપ સ્વરૂપ. આપનાથી જે કાંઈ બને એ જરૂર કરજો અને પ્રભુની સેવા ભાવથી કરજો. આ છે આપણા સેવાનું સ્વરૂપ. બેકગ્રાઉન્ડ આપણું થોડું ઘણું તૈયાર થઈ ગયું છે એવું લાગે છે મને વૈષ્ણવો દ્વારા, અને સેવામાં આપણું મન નથી ચોંટતું. હવે થોડુંક પ્રશ્નોત્તરી ઉપર હું જઈ રહી છું, એટલે આપણે જે હું જ પ્રશ્ન કરીશ અને હું જ એનો જવાબ આપીશ એવું પ્રશ્નોત્તરીનું મેં થોડુંક સેશન રાખ્યું છે આમાં, એટલે આનંદ આવશે. કારણ કે અમુક પ્રશ્નો વૈષ્ણવના મનમાં હોય છે પણ એ બોલી નથી શકતા અને એમને યાદ પણ નથી રહેતું. આજનો સમય એવો આવી ગયો છે, ખાનપાન એટલું બધું બદલાઈ ગયું છે કે એ વસ્તુ મગજમાં નથી રહેતી અને યાદ નથી આવતું આપણને. તો એક પ્રશ્ન એવો આવે છે શરૂઆતનો કે સેવામાં આપણું મન કેમ નથી લાગતું. કેટલા વૈષ્ણવોનો આવો પ્રશ્ન હોય છે, તો ચિત્ત સેવામાં લાગતું નથી
અને ચિત્ત સેવામાં લાગે એનું નામ સેવા છે, ચેતસ્તર પ્રવણમ સેવા. તો અહીંયા મહાપ્રભુજીએ સેવાફલ નામનો ગ્રંથ લખ્યો છે. એ સેવાફલ ગ્રંથ ષોડશ ગ્રંથ નો છેલ્લો 16મો ગ્રંથ છે, ષોડશ ગ્રંથમાંનો. અને બીજા ગ્રંથો તો આપણને થોડા સમજાઈ જાય છે જલ્દી, પણ સેવાફલ એ સમજવો બહુ કઠિન છે. અને એ તો શ્રી મહાપ્રભુજીએ પણ પોતે એની ટીકા કરી છે સેવાફળ વિવરણ નામના ગ્રંથમાં. તો એમ કહે છે કે કેમ મન નથી લાગતું, તો કે આપણા જે ભોગ છે, ઉદ્વેગ છે અને પ્રતિબંધ છે, આ ત્રણના કારણે આપણું પ્રભુની અંદર મન નથી લાગતું. હવે ભોગ શું છે? તો કહે છે આપણને લૌકિક ભોગ ભોગવવાની જન્મથી જ ટેવ પડી ગઈ છે. લૌકિકમાં આપણને દુખડું હોય ને તો આપણે દુખડા રડવા બેસી જાય, એવું થાય છે ને? તો એવી આપણને જન્મથી ટેવ પડી ગઈ છે રડવાની, એટલે બધાની આગળ આપણે આપણા રોંદરા રોતા હોય. સારું સ્વાદિષ્ટ ખાવું પીવું, સુંદર વસ્ત્રાભૂષણો પહેરવા, શરીરને ટીપટોપ રાખવો, મોજ શોખ કરવો અને સુખ સગવડ સાધનો વાપરવા વગેરે લૌકિક જે ભોગો છે, આવા ભોગ ભોગવવામાં આપણું મન સદા પરોવાયેલું રહે છે. અને તેમ આપણે સમજીએ છીએ, કારણ કે આપણને સુખ આનંદની કામના છે, એમાં આપણને એમ થાય છે કે આમાં આપણને સુખ મળશે એમ, એ કામના બધી રીતે પૂરી થાય છે. તો એમ સમજીએ છીએ આપણે. અને લૌકિક ભોગો મેળવવા માટે શું જોઈએ? સંપત્તિ જોઈએ, પૈસા જોઈએ. તો એ ભોગવવાના માટે સ્વજનો પણ જોઈએ. ભાઈ એકલો એકલો તો માણસ કોઈને બળાવી શકે નહીં, સ્વજનો હોય તો એમને બળાવવા કામ આવે ને કે ભાઈ જો હું કેટલો અને સંપત્તિવાન છું એમ. તો એ સ્વજનો ને મેળવવા, ભોગ ને સાથે ભોગવા માટે પણ સ્વજનો પણ જોઈએ. એકલો એકલો ભોગે તો પણ ન ચાલે, તો એમ તેને યાદ આવે છે. એટલા માટે આપણને લૌકિક ભોગો આપે એના એ સ્થિતિમાં આપણે પ્રભુને પ્રભુ આપણને યાદ આવે છે કે ભાઈ આપણને ભોગવવા માટે ભોગ આપે, તો ભોગ આપી દે, તો સ્વજનો ન હોય તો સ્વજનો માટે ચિંતા કરે. તો એ સ્થિતિમાં આપણે પ્રભુને યાદ કરીએ છીએ. તો એ સાચો પ્રેમ નથી. પ્રભુથી સાચો પ્રેમ જો કરવો હોય તો સેવામાં ક્યારે મન લાગે? જ્યારે આપણો ભોગ છૂટે, લૌકિક ભોગ છૂટે. અલૌકિક ભોગ જે છે એને આપણે સમજીએ, એટલે ઉદ્વેગ જે છે એ બીજું કારણ છે કે આપણે પ્રભુની સેવામાં આપણું મન નથી લાગતું. એ ઉદ્વેગથી પણ નથી લાગતું, એટલે ઉદ્વેગ એટલે માનસિક ક્લેશ. ફલાનાએ આ કહી દીધું, ઢીમકાએ આમ કહી દીધું, મને આવી આવી રીતે દુઃખ આપે છે, આમ થાય છે તેમ થાય છે, એ બધા જે ઉદ્વેગ છે, માનસિક ક્લેશ, એ દુઃખ મનને ભોગ ભોગવવા છે. પણ ક્યારેક શરીર સાથ નથી આપતું, કારણ કે મનને છે એ લૌકિક ગમે છે, મનને વિષય પ્રિય છે, એટલા માટે એ શું કરે છે કે શરીર સાથ નથી આપતો તો દુઃખ કરાવે છે. ક્યારેક સંજોગો અનુકૂળ નથી હોતા તો એને દુઃખ કરાવે છે. તો ક્યારેક સંપત્તિ ન હોય તો ક્યારેક શું કહેવાય, સ્વજનો આપણા વંકાયા હોય, એટલે આ સ્થિતિમાં આપણું મન ચિંતાની ચિતાથી સળગે છે, એ ઉદ્વેગ કહેવાય. અને ક્લેશ પામે છે અને દુઃખમાં ડૂબેલું જ રહે છે. શાંતિ અને સ્વચ્છતા હોતી જ નથી, જે સેવામાં આપણે ખૂબ જ જરૂરી છે. તો ઉદ્વેગને લઈને તેનામાં ક્રોધ આવે છે, તેનો દોષ તે પ્રભુને આપે છે. આ સંજોગોમાં પ્રભુ પ્રત્યેનો તેનો પ્રેમ ઘટતો જાય છે, એનો ભાવ જે છે એ ઘટતો જાય છે. તો તે પ્રસન્નતાથી સેવા નથી કરી શકતો. પ્રસન્નતાથી સેવા કરવા માટે એને ઉદ્વેગનો પણ ત્યાગ કરવો પડે, મનને એને પ્રભુની સેવામાં જોડવું પડે. એના માટે આપણે જોઈએ છીએ કે ભાઈ ગોવિંદ દાસ હતા, એમનો સેવામાં મન ન લાગતું, તો નવરત્ન નામનો, ગોવિંદ દુબે એમને નવરત્ન નામનો ગ્રંથ કરીને આપ્યો શ્રી મહાપ્રભુજીએ. તો એ આમાં સેવાફળ ગ્રંથમાં આનું નિરાકરણ ન આપીને નવરત્નની અંદર આ બધું જે ભોગ છે, પ્રતિબંધ છે અને ઉદ્વેગ છે એનું નિરાકરણ આપ્યું છે.
તો એ આપણે જોઈએ કે પ્રતિબંધ બે પ્રકારના હોય છે, એક તો મનુષ્ય સર્જિત અને ઈશ્વર સર્જિત. સેવામાં કુટુંબીઓ નડતર રૂપ બની જાય, સ્થળ સંપત્તિ સાધનો સંજોગો શક્તિ વગેરે ઉણપ લઈને સેવા ન બને, તો આ બધા મનુષ્ય સર્જિત ઉણપ પ્રતિબંધો છે. જે પ્રભુએ આપણી સેવામાં આગ્રહની કસોટી કરવા માટે આપણને આપ્યા છે. અને તમે જોશો કે જે કસોટી કરવા માટે તમને આપ્યા હશે ને, એ અમુક સમયમાં એ નડતર પ્રતિબંધો એ વયા જશે અમુક સમયમાં. કારણ કે જે ઠાકોરજી પરીક્ષા લેવા માટે એવા એવા તમે શિક્ષાપત્ર 10મું વાંચજો, એવા એવા ક્લેશ આપશે કે વિદેશ ગમન તો કે દીનતા માટે, અને કોઈનું કઈ ધન વયું જાય તો એને અભિમાન દૂર કરવા માટે, કોઈનું કઈ આરતી આપે, કોઈને કઈ આરતી આપે, એટલે બધા બધા પ્રકારની આરતી એ 10મા શિક્ષાપત્રની અંદર છે, એ તમે બધા વાંચજો. તો એ જે છે એ આપણા જે પ્રતિબંધો આવે છે, તો એનો વિચાર આપણે કેવી રીતે કરી શકીએ કે આ પ્રભુ સંબંધિત છે કે મનુષ્ય સંબંધિત છે. એટલે મનુષ્ય સર્જિત કર્યું છે, મનુષ્ય સર્જિત કર્યું હોય તો એ ઈશ્વર આપણી પરીક્ષા લે છે, અને જો ઈશ્વર સંબંધિત હોય તો ઈશ્વરને તો એટલે જ્યાં સુધી પ્રભુ આપણી કસોટી કરતા હોય છે ત્યાં સુધી આપણે આપણને જોવે છે કે આપણે એનાથી ડરતા તો નથી ને, આપણી બુદ્ધિ શક્તિ પ્રમાણે તેમાંથી આપણે માર્ગ તો કાઢીએ છીએ ને, એમ આપ ઠાકોરજી જોતા હોય છે. અને પછી એ બુદ્ધિ શક્તિથી માર્ગ કઢાવવા વાળા પણ ઠાકોરજી જ છે, કારણ કે એમને એમાંથી પસાર કરવા છે. તો એ સ્થિતિમાં પણ આપણે સેવા છોડીએ છીએ કે નથી છોડતા એ જોવે છે ઠાકોરજી. કઠિન પરીક્ષા લે છે, અને પરીક્ષામાંથી પાર પણ પ્રભુ જ આપણને ઉતારે છે. તો જે ઈશ્વર સર્જિત પ્રતિબંધો છે એ જીવ પ્રયત્નથી ટળતા નથી. જેમ મનુષ્ય સર્જિત છે તો એ તો આપણી બુદ્ધિ અને એનાથી ઈટળી જાય છે, કારણ કે પ્રભુ કસોટી કરે છે અને પ્રભુ એમાંથી પાર પણ કાઢે છે. પણ અહીંયા પ્રભુ કસોટી નથી કરતા, અહીંયા તો ઈશ્વર જ એવા સર્જિત કરે છે કાર્ય કે તું સેવા નથી કરવા લાયક, તો તારે સેવા નથી જ કરવાની. એમ આપણા અનેક પ્રયત્નો પછી પણ સેવાની અનુકૂળતા નથી જ થતી, આપણે બહુ પ્રયત્ન કરીએ છીએ તો પણ સેવા નથી થતી, ત્યારે ઈશ્વર સર્જિત પ્રતિબંધ માનવાનો. પણ એ તરત જ નથી માનવાનો, આમાં પણ બહુ વિચાર કરવાનો છે. એમ નથી કે આપણે ભાઈ હવે સેવા આપણે થતી નથી તો હવે આપણે મૂકી દીધી, તો એ ઈશ્વર સર્જિત માનીને મૂકી દીધી એમ નહીં. આપણા અનેક પ્રયત્નો પછી પણ જો અનુકૂળતા ન જ થાય ત્યારે તેને ઈશ્વર સર્જિત પ્રતિબંધો આપણે માનવા જોઈએ. અને પ્રભુ આપણી સેવા અંગીકાર કરવા માંગતા નથી તેમ સમજી તેનો તાપ ક્લેશ પણ કરવો જોઈએ, કે શું આપણા હાથની પ્રભુ સેવા કરાવવા નથી માંગતા? તો એનો તાપ ક્લેશ હૃદયમાં હોવો જોઈએ કે હવે અમે શું કરીએ કે પ્રભુ અમને અમારાથી પ્રસન્ન થાય, અમારા ગુરુ અમારાથી પ્રસન્ન થાય, વૈષ્ણવો અમારા ઉપર પ્રસન્ન રહે. એ સ્થિતિમાં તાપ ક્લેશ પૂર્વક કથા કીર્તન ઠાકોરજીનું ચિંતન મનને જોડાયેલું પ્રભુમાં જ રાખવું. એમ નહીં વિચારવાનું કે સેવા મૂકી દીધી તો પછી આપણે ભગવત ચિંતન પર મૂકી દઈએ, એમ નહીં. એમાં પ્રભુને દોષ નહીં દેવાનો કે આપણાથી નથી થતી, એ પ્રભુની જ એમાં કઈ ઈચ્છા હશે. પણ પ્રભુની અંદર આપણું મન જોડાયેલું રાખવું, શ્રીમદ ભાગવત નો પાઠ કરવો એવું કીધું છે, અને અષ્ટાક્ષર મંત્ર નું સતત રટણ કરવું, એ તો આપણો ઓમ પણ ધર્મ છે. સતત અષ્ટાક્ષરનું રટણ કરવું એ આપણા પુષ્ટિ માર્ગે વૈષ્ણવોનું આ જ ઉદ્દેશ્ય છે. કે પરંતુ લૌકિક ભોગોથી તો આપણે દૂર જ રહેવાનું, લૌકિક ભોગને સર્વથા ત્યાગ કરવાનું કીધું છે. સર્વથાનો અર્થ ગળું કપાઈ જાય ને તો પણ એ કાર્ય નહીં કરવાનું, સર્વથાનો ઈ અર્થ થાય. સર્વદા એટલે એક તિલની પણ દૂરી નો રહે, એટલું સેવામાં મન રાખવાનું, એટલું સત્સંગમાં મન રાખવાનું, એટલું વૈષ્ણવ હરિગુરુ વૈષ્ણવ ના અંતરનું ધ્યાન રાખવાનું કે એટલું પણ અંતર આપણા મનમાં ન આવે. તો અહીંયા કે છે
કે આપણે લૌકિક ભોગથી દૂર રહેવાનું અને બહુ સુંદર વ્રજવાસીનું આ ઓલું છે પરમાનંદાસજીનું વ્રજ વિશે અને ઠાકોરજીની સેવા વિશે તો એ આપણે પદ લઈએ. વ્રજવાસીઓ તો ભોળા ભાળા હતા, અભણ હતા, જ્ઞાતિ એ પણ સામાન્ય આહીર હતા, છતાં રસરાજનો રસ તો એ જ માણી શક્યા. મેં કાલે કીધું તું ને કે જાણવાનું જાણીએ તો માણી શકાય, પણ અહીંયા તો ઠાકોરજી એટલા બધા કૃપાળુ છે આપણો પુષ્ટિ માર્ગમાં કે જાણવાની પણ જરૂર નથી. આમાં તો જે હાવ અંદર ભોળા છે મનથી એને ઠાકોરજી એ રસ આપે છે, છતાં રસરાજ રસનો એ રસ માણી શકે છે. એનું કારણ શું છે? તો કે રસ માણવાની એમની રીત કઈ છે એનો જવાબ પરમાનંદાસજી આ પદમાં આપે છે. સેવા મદન ગોપાલ કી મુક્તિ હોતે મીઠી, જાન રસિક ઉપાસક જીન સુખ મુખ હોતે દીઠી, ચરણ કમલ રજ મન બસી સબ ધર્મ બહાઈ, શ્રવણ કથન ચિંતન બઢોતી પાવન યશ ગાઈ, વેદ પુરાણ કહ્યો રૂપ કો રસ લિયો નિચોઈ, પાન કરત આનંદ ભયો ડાર્યો સબ છોઈ, પરમાનંદ વિચાર કરી કે પરમારથ સાધ્યો, રામ કૃષ્ણ પદ પ્રેમ સો લીલા રસતી બાળ્યો. આ વ્રજવાસીઓ ગત જન્મમાં વેદની શ્રુતિઓ ઋષિ અને દેવો હતા. તેમના પૂર્વ જન્મના અનુભવના આધારે તેમને એક વાત સમજાઈ ગઈ હતી કે શ્રી મદન ગોપાલ શ્રી પ્રભુની સેવા જે છે એ મુક્તિ એટલે મોક્ષ થી પણ કરતાય બહુ 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 મીઠી છે. જે સુખ મોક્ષમાં નથી તે સુખ ઠાકોરજીની સેવામાં છે. જે રસિક ભક્તો છે એ આ રહસ્યને સમજી ગયા છે. માટે શ્રી સુખ મુનિએ તો દસમ સ્કંદમાં પ્રેમ ભક્તિ કથા તેમના મુખથી કહી, પણ તે પ્રેમ માર્ગના પૂરા અધિકારી ન હતા એટલે તેમના હાથથી સેવા ન થઈ. અને જેમનું મન શ્રી ગોપાલના ચરણ કમલની રજમાં સ્થિર થઈ જાય છે તેને પછી શાસ્ત્રોમાં બતાવેલા દાન તપ તીર્થયાત્રા જપ વ્રત વગેરે ધર્મો કરવાની કઈ જરૂર નથી. કે છે ને કે મેરે શ્રી વલ્લભ પ્રભુ કો નામ, જપ તપ તીરથ નેમ ધર્મ વ્રત મેરે શ્રી વલ્લભ પ્રભુજી કો નામ, મન વાચા અહ રટો અહ નિશનિત દુરિત કરે સુધરે સબ કામ, જપ તપ તીરથ નેમ ધર્મ વ્રત મેરે શ્રી વલ્લભ પ્રભુજી કો નામ. તો આ રીતે કે જેમના મન જે છે એ આપના ચરણારવિંદમાં સ્થિર થઈ ગયા છે, જેમનું મન શ્રી ગોપાલના ચરણ કમલની અંદર સ્થિર થઈ ગયું છે રજમાં, પછી એ શાસ્ત્રોને બતાવેલા દાન તપ તીર્થયાત્રા જપ વ્રત વગેરે ધર્મો કરવાની જરૂર રહેતી નથી, એ બધી બાબતો આપોઆપ છૂટી જાય છે. એ વસ્તુમાં એ શબ્દ પર ધ્યાન દેવાનું છે, આપોઆપ છૂટી જાય છે, એને છોડવાની જરૂર નથી પડતી. અને ઘણા આપણા પ્રસંગો પણ છે 282માં, તો એમાં તમે જ્યારે વાંચો ત્યારે તમને ખબર પડશે કે વેદના નીતિ નિયમ એ પુષ્ટિ ભક્તોને લાગતા નથી અને એના માટે
જ્યારે હરિવંશ પુરાણ કઈ આવ્યું કે ભાઈ ભાગવત અમને સંભળાવો, હરિવંશ પુરાણ સંભળાવવાનું કીધું છે પદ્મનાભ દાસને, જઈને કીધું તો કે તમને આનો સમય છે? ઓલું ઈ મને આમ આનો જરાક ઓલું નથી આવતું, ચોપાટ રમવા બેસી ગયા ઈ કયા વૈષ્ણવ હતા એનું હમણાં નામ યાદ નથી આવતું. તો પછી ઈ આવે છે તો કે છે કે તમે તો નહીં તમારું ભાગવત સંભળાવો, અને ઈ વૈષ્ણવનું નામ મને યાદ નથી, ઈ ચોપાટ રમવા બેસી ગયા. તો કે તમને ચોપાટ રમવાનો સમય છે અને તમને તમારી ભાગવત સંભળાવવાનો સમય નથી. તો પછી જઈને અને કીધું કે ચાલો હું તને મારી ભાગવત, એક શ્લોક કેટલા દિવસ સુધી કેટલા કલાક સુધી કર્યું કઈ. તો પછી એને હાથ જોડી દીધા કે તમારું ભાગવત તમને ભલું ભૈયા, મને અમને સમજમાં નથી આવતું. તો એ રીતે એમને આપણું જે ભાગવતજી જે છે, સુબોધિનીજી જે છે, એ પણ શ્રી મહાપ્રભુ શ્રી ઉષાજી વાઘપતિએ આપે લખેલું છે. અને એ જે ગ્રંથ આપણે વાંચીએ તો શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની કૃપાથી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરીને એ જયારે આપણે વાંચીએ ત્યારે એનું જે રસ છે એનું આસ્વાદન પણ એ જ સેવાના પ્રકારે જ લેવાનું આવે છે, કારણ કે એ પણ સેવા જ છે. તો અહીંયા કહે છે કે આપોઆપ છૂટવું જોઈએ આ બધી વસ્તુ, કારણ કે કોઈ વસ્તુ છૂટવાનું કારણ શું હોય? કોઈ વસ્તુ છૂટવાનું કારણ એક જ હોય કે બીજી વસ્તુ એનાથી ઉત્તમ આપણને મળી ગઈ હોય તો આપણે બીજી વસ્તુ મૂકી શકીએ. હા, દિનકર દાસ મુકુંદાસ વાત. હા બરોબર. તો આ રીતે તો આપણે એક એનું મૂકી શકીએ છીએ એમ, જ્યારે આપણને એનાથી પણ ઉત્તમ વસ્તુ. એટલા માટે શ્રી મહાપ્રભુજી આપ આજ્ઞા કરે છે કે જે ઠાકુરજી જે છે ઉત્તમ વસ્તુના ભોગતા છે, આપને ઉત્તમ થી ઉત્તમ વસ્તુ આપણે ધરવી જોઈએ. તો આ રીતે પ્રેમી ભક્તોનું મન પ્રભુના ગુણગાનના શ્રવણ અને કીર્તન અને ચિંતનમાં વધુમાં વધુ લાગે છે, જેમ આપ સૌનું લાગેલું છે. મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. અને વેદ પુરાણોમાં પરમાનંદના રૂપનું વર્ણન કર્યું છે, પણ એ રસનું પાન કરવાનું તેમને પ્રાપ્ત નથી થયું. એ રસ તો વ્રજભક્તોએ જ નીચોવી નીચોવીને લીધો છે, એનું પાન કરતા એમને અતિ અતિ આનંદ અનુભવ્યો. એમાં તો એમણે મોક્ષનો વિચાર જ જાણે કાઢી જ નાખ્યો. કે છે ને ઠાકુરજી કે મુક્તિ દેવા માંગુ છું પણ તો પણ ભક્તો લેતા નથી, કારણ કે ભક્તો કે જન્મ જન્મ માંગત હરિદાસ. હું પણ વલ્લભને એ જ વિનંતી કરું કે મને બેટીજીનો જન્મ પાછો આપજો, કારણ કે બેટી એ વિરાદશામાં રહે અને પ્રભુની સેવામાં નિરંતર એ ભાવની વૃદ્ધિ કરી શકે અને વૈષ્ણવનું પોષણ પણ સારી રીતે કરી શકે, કારણ કે બહુ ઝકાસ વાળું કામ ન હોય એટલે, અને સ્ત્રી હોય એટલે એ પ્રમાણેનું એનું વર્તન હોય તો પ્રભાવ વધારે પડે. એટલે શ્રી યમુનાજીની કૃપાથી હું તો એ જ વિનંતી કરું, વારંવાર મને બેટીજી બનાવજો, વલ્લભના કુળમાં જન્મ આપજો પણ મને બેટીજી બનાવજો. તો એ રીતે પરમાનંદ દાસજી કહે છે કે મેં પણ આ વાત જાણીને સેવા રૂપી પરમ અર્થ સાધ્યો છે. એમ પરમાનંદ દાસજી કે પરમાનંદ વિચાર કરી કે પરમારથ સાધ્યો, રામકૃષ્ણ પદ પ્રેમ સો લીલા રસ વાઢ્યો. એટલે કે ફળ સ્વરૂપે મેં બલરામજીને અને કૃષ્ણના ચરણ કમળનો પ્રેમ મને પ્રાપ્ત થયો છે, પરમાનંદની લાલસા વધી છે ને એનાથી સેવા રસ પણ વધ્યો છે, પરિણામે મને મુક્તિ કરતા પણ વધારે મીઠી શું લાગે છે? શું લાગે છે સ્મિતાબેન, ઊંઘી ગયા? સેવા મદન ગોપાલ કી મુક્તિ હૂતે મીઠી. આ રીતે આપણે આમાંથી તરંગો ઉઠે છે, તરંગનું રસપાન કરીએ છીએ. અને મન રસિક બાતન કો, એવું આ પરમાનંદ દાસજીનું પણ પદ એક આવે છે. તો આ સેવાનો પ્રકાર જે છે એ જ છે કે ભાઈ કમલ નયન કોમલ ગાતન કો, મહા કોમલ
જે પ્રભુનું મુખારવિંદ છે એ નિરખવાને માટે કોની કોના નેત્ર તરસે છે, કોને મંગલા કરાવવા છે, કોને શિંગાર કરાવવાના છે, કોને રાજભોગ ધરવાના છે, ક્યારે ઉત્થાપનમાં ફલફૂલ ધરવાની સેવા કરવાની છે, ક્યારે શાકપાનની સેવા કરવાની છે, ત્યારે આપણે માધવભટ્ટને માધવદાસને યાદ કરીએ, ફલફૂલ ધરવાની હોય ત્યારે પુલિંદની જીઓને યાદ કરીએ, ફૂલ ધરવાનું હોય ત્યારે પેલા ગુલાબ બાળાને યાદ કરીએ, ફળ ધરવાનું હોય ત્યારે આપણે કુંભનદાસજીને યાદ કરીએ, એ રીતે. એટલે ભગવત સેવાનો પ્રકાર બધા વૈષ્ણવોને સમજમાં આવે છે. હવે આગળ થોડુંક આપણે ભગવત સેવાનો પ્રકાર લઈએ છીએ. પ્રથમ તરંગની અંદર થોડું ઊંડું ઉતરવાનું છે, એટલા માટે આપણે હજી ઉપસંહાર કરીને ને આપણે આ તરંગોનું જ થોડું ઘણું લઈએ છીએ. કે વૈષ્ણવોએ ઉષા કાલે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ, સ્નાનાદિ ક્રિયા કરીને તિલક મુદ્રા ધારણ કરવી જોઈએ અને ભગવત સેવા હંમેશા કરવી જોઈએ. કૃષ્ણ સેવા સદા કાર્ય, મમૈવાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન, ઇત્યાદિ જે શ્રી ગીતાજીના વાક્યાનુસાર જીવ એ ભગવાનનો અંશ છે, માટે તેને પરબ્રહ્મની સાથે અંશાંશી ભાવ, જન્ય જનકનો ભાવ અને તથા સેવ્ય સેવકનો ભાવ વગેરે નિત્યનો સંબંધ છે. સેવ્ય સેવકનો પણ ભગવાનની સાથે આપણે નિત્યનો સંબંધ છે. નિત્યનો સંબંધ કયા કયા છે? તો એક જન્ય જનક ભાવ, કે આપણને ઉત્પન્ન કરે છે, માટે આપણો એનો આપણે પુત્રના ભાવે અને એ આપણા પિતાના ભાવે છે, અને અંશાંશી ભાવ છે કે એમના આપણે અંશ છીએ, માટે આપણા એ અંશી છે, તો એ ભાવ પણ આપણે રાખવો જોઈએ. આ આપણે નિત્ય સંબંધ આપણો હંમેશાના માટે છે જ, જેને આપણે કોઈ પણ પ્રકારે કાઢી શકતા નથી આપણામાંથી. કેટલાક કહે છે ને ભાઈ અમે તો માનતા નથી, તો એ ન પણ માને ને તો આ બધા તો સંબંધ એ ભગવાનની સાથે રહેવાના છે. કેટલા લોકો હોય કે પોતાના પિતાથી અલગ રહેતા હોય કે હું તો એને પિતા નથી માનતો, અને કોઈ પુત્રથી અલગ રહેતા હોય કે હું તો એને પુત્ર નથી માનતો, પણ એ માનવાથી કઈ નહીં થાય, નહીં માનવાથી, કારણ કે લોહીનો સંબંધ તો છે જ, માટે તો માનવા નહીં માનવાથી કઈ નથી થતું, છે તો છે જ. એ પ્રકારે જીવોને ભગવાનનું સહજ દાસત્વ હોવાથી ભગવાનની સેવા કરવી અતિ 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 આવશ્યક છે. શ્રુતિમાં પણ કહ્યું છે કે યો યદંશ સતમ ભજેત, જે જેનો અંશ હોય એ એને ભજે છે, એટલે એ એની સેવા કરે છે. હવે આપણે પોતાના માતા પિતાની સેવા કરીએ છીએ કે નથી કરતા, એ જ રીતે આપણે ભગવાનની સેવા પણ કરવી જોઈએ. કારણ કે બધાને ઉત્પન્ન કરવા વાળા આપણા નાના નાનીને, આપણા દાદા દાદીને, આપણને, આપણા માતા પિતાને, બધાને ઉત્પન્ન કરવા વાળા ભગવાન છે, એટલે એમની સેવા આપણે પહેલા કરવી જોઈએ, માટે આપણે ભગવાનના અંશ છીએ તો એટલે કરવી જોઈએ. કૃષ્ણ સેવા સદા કાર્ય, માનસીસા પરામથા, ચેતસ્તત પ્રવણમ સેવા તસિદ્ધયે તનુવિત્તજા. એટલે શ્રી કૃષ્ણ ભગવાનની સેવા હંમેશા કરવી જોઈએ, તે સેવા માનસી, તનુજા તથા વિત્તજા એ ત્રણ પ્રકારની છે. તેમાં માનસી સેવા મુખ્ય છે. તે માનસી સેવાનું લક્ષણ શ્રી આચાર્ય ચરણે આ પ્રમાણે કહ્યું છે કે માનસી શ્રી કૃષ્ણમાં મનની એકાગ્રતા કરવી, ચિત્તને પરોવવું, તેનું નામ માનસી સેવા છે. અર્થાત જેવી રીતે શ્રાવણ માસમાં ગંગાજીનો પ્રવાહ સર્વકાલમાં વ્યવધાન રહિત વહેતો જ રહે છે, સમુદ્રમાં પડ્યા જ કરે છે, તેવી જ રીતે પોતાના સેવ્ય સ્વરૂપમાં વ્યવધાન રહિત મનનો વિનિયોગ થાય, એટલે મન સેવ્ય સ્વરૂપ સિવાય ઇતર કોઈ પણ સ્થાને પરોવાય નહીં, તેનું નામ માનસી સેવા છે. જેવી રીતે વ્રજભક્તો ગોપીજનોનું મન એક પ્રભુમાં જ પરોવાયેલું રહેતું, તન્મય અને તલ્લીન રહેતું,
થઈ ગયો, જેથી કરી તેમને સગા સંબંધીઓનું પણ, પોતાના દેહ સંબંધીઓનું પણ ભાન ના રહેતું. તો એવું, એવી રીતે પ્રભુમાં ચિત્ત પરોવવું જોઈએ, તેનું નામ જ માનસી સેવા છે. એક પ્રસંગ આવે છે ને કે જ્યારે એક ગોસ્વામી બાલક એ પ્રભુની સેવા કરી રહ્યા હતા, અને શ્રૃંગાર કરતા કરતા નકવેસર વારે વારે વળું થઈ જતું હતું. તો નકવેસર ધરાવ્યું ને, તો એમાં નકવેસર ધરાવતા આપણી નાસિકાની અંદર આવી રીતે આમ ધરાવીને, ને પછી તો એટલી વાર પ્રભુની અંદર, આપની નાસિકાની અંદર એમનું મન ગયું. તો એટલું જે સેવા છે, એટલી સેવા માનવામાં આવે છે. આપણું મન ચારે તરફ ફરતું હોય, અને આપણે મનમાં એમ વિચારતા હોઈએ કે બસ અત્યારે આટલી સેવા કરી લે પછી ફટાફટ આ કામ કરવું છે, અત્યારે આટલું કરી લે પછી આ કામ કરવું છે, તો ઈ સેવા ના ગણાય. ચિત્તને પરોવીને, પ્રભુની અંદર રમાવીને કે ભાઈ નહીં, પ્રભુના માટે આ સામગ્રી કરીએ છીએ, તો પછી એ સામગ્રીમાં કઈ ભૂલચૂક ન થવી જોઈએ, બળવી ન જોઈએ, કાચી ન રહેવી જોઈએ. પ્રભુના શિંગાર કરીએ છીએ તો પહેલાથી શિંગાર બધા સુભીતેથી વ્યવસ્થિત રાખીને, અને શિંગાર કરવા જેવું વસ્ત્ર પાસે રાખીને, જલ આદિ ના પાત્ર પાસે રાખીને, ગરમ જલ ઠંડુ જલનું પાસે રાખીને, પછી એ પ્રમાણે આપણે સેવા કરવી જોઈએ. અને રાજભોગમાં પણ બધી સામગ્રી આવી ગઈ કે નહીં, પછી પ્રભુને તુલસી સમર્પવા જોઈએ. વારંવાર પ્રભુને વ્યવધાન ન પડે એ રીતે આપણે પ્રભુને ભોગ ધરવા જોઈએ. તો આ રીતે ઘણું બધું જે છે એ માનસી સેવાની અંતર્ગત આવે. લૌકિકમાં નોકર પોતાના માલિકની પ્રસન્નતાને માટે પ્રાતઃ કાલથી ઉઠીને અને સાંજ સુધી ચાકરી કરે છે, તેવી જ રીતે સંપૂર્ણ બ્રહ્માંડના અધિપતિ શ્રી કૃષ્ણની પ્રસન્નતા માટે ચિત્તને એકાગ્ર રાખીને સર્વેન્દ્રિયોથી તત્પર થવું, તેનું નામ તનુજા સેવા છે. અર્થાત મુખથી પ્રભુના ગુણ ગાવા, નેત્રથી દર્શન કરવા, કર્ણથી કથા શ્રવણ કરવી, જીવાથી અન્ય રસોનો ત્યાગ કરી અને ભગવત પ્રસાદ દેહ નિર્વાહ પૂરતો ગ્રહણ કરવો, અને હસ્તથી ભગવાન મંદિરમાં બુહારી આદિ કરવી, અને ભગવાનને શૃંગાર ધારણ કરાવવા, પગથી દર્શનાર્થે પવિત્ર ધામોમાં જઈને અને પ્રભુની યાત્રા કરવી, અર્થાત એ રીતે આપણે સંપૂર્ણ દેહને મનને 11 11 ઇન્દ્રિયોને આપણે પ્રભુમાં યોજવી જોઈએ. તો એ સેવા દ્વારા જ યોજી શકાય છે. વિત્તજા સેવા જે છે એટલે ધનથી થતી સેવા. તો એ ધનથી જે સેવા થાય છે તેનું નામ વિત્તજા સેવા. અર્થાત ભગવદ્ ઈચ્છાથી પોતાને પ્રાપ્ત થયેલી જે ધનાદિ સંપત્તિઓ છે તે પ્રભુમાં વિનિયોગ કરવો જોઈએ, અને મંદિર, આભરણ, પાત્ર, સાજ, ભોગ વગેરે કરાવી પોતાના દેહથી સેવા કરવી જોઈએ. અને બીજી પોતે પોતાના ધન ખર્ચીને મનુષ્યો દ્વારા સેવા કરાવી જોઈએ, તે છે. કરાવી એટલે આમ ન કરી શકીએ તો આપણે કરાવી શકીએ છીએ, પરંતુ જેટલું બની શકે એટલું આપણા દેહથી આપણે કરવી જોઈએ. કરાવી ને પણ આપણું મન પ્રભુમાં રાખવું જોઈએ, તો એ સેવા તમારી સિદ્ધ થશે, વિત્તજા પણ. પરંતુ જો તમે ત્યાં મન નહીં રાખો સેવામાં, તમે માણસો પર રાખશો પણ સેવાની અંદર તમારે મન રાખવું પડશે, ત્યાં જોવું પડશે કે ભાઈ એ માણસો આપણને, આપણા ઠાકુરજીને શ્રમ તો નથી આપતા. જેમ આપણે આપણા બાળક માટે આયા રાખીએ તો પણ આપણે, આપણું મન તો આપણા બાળકમાં જ હોય છે કે ભાઈ એને ક્યાંક આયા દુઃખ નો દેતી હોય, કે કઈ એને બરાબર એને ખવડાવતી હશે, કે એને બરાબર નવડાવતી હશે કે નહીં, એ રીતે પણ આપણે ધ્યાન રાખીએ છીએ. એમ ઠાકુરજીમાં પણ ભલે પૈસા દ્વારા મનુષ્યથી સેવા કરાવીએ પણ આપણે, પરંતુ આ બે પ્રકારમાં પ્રથમ પક્ષ જ ઉત્તમ છે એમ પણ કહે છે. એટલે આ પ્રકારમાં પ્રથમ પક્ષ જ ઉત્તમ છે, અને તે જ માનસી ફલરૂપ સેવા સિદ્ધ કરી શકે છે.
કારણ કે આપણું જે જ્યારે આપણે દેહથી સેવા કરીએ છીએ અને આપણા ધનથી આપણે સેવા કરીએ છીએ, પોતે જ કોઈથી નથી કરાવતા અને પોતે જ આપણા ધનથી સેવા કરીએ છીએ, તો બંને વસ્તુ આપણી લાગેલી હોય છે એમાં, એટલે આપણને માનસી સેવા જલ્દી સિદ્ધ થાય છે, એ કહેવાનો અર્થ છે અહીંયા. તો વૈષ્ણવ માત્રનું મુખ્ય કર્તવ્ય એ છે કે પોતાના ઘરમાં પુષ્ટિ માર્ગી આચાર્ય ગુરુ દ્વારા પોતાના મનમાં આપણને જે સારા લાગે એવા આપણે સ્વરૂપ પધરાવવા જોઈએ. એટલે ગૌર, શ્યામ, દ્વિભુજ, ચતુર્ભુજ જે પણ સ્વરૂપ હોય, સેવ્ય સ્વરૂપને પુષ્ટ કરાવીને, અર્થાત ભગવદ આવિર્ભાવ કરાવીને, એ સ્વરૂપ સેવા પધરાવીને અને સ્વરૂપમાં મૂર્તિભાવ નહીં કરવાનો, એમાં રાખતા આપણે સાક્ષાત પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમનો ભાવ રાખીને અને પરમ પ્રીતિપૂર્વક સાંપ્રદાયિક રીતિ અનુસાર અને ઋતુ અનુસાર, રીતિ અનુસાર અને ઋતુ અનુસાર એમ સેવા કરવી જોઈએ. તો હવે અહીંયા થોડુંક જે છે આપણે વૈષ્ણવને કઈ પ્રશ્નોત્તરી કરવી હોય, આમાં પૂછવું હોય તો હજી પૂછી શકે છે, અને જો પછી આગળ વધારવું હોય તો પછી કેટલા વાગ્યા છે એ મને નથી ખબર, શું સમય થયો છે, તો તમે થોડુંક મને બતાવો હા, વૈષ્ણવ. આપના હજુ 11 વાગ્યામાં 10 મિનિટ બાકી છે. પણ આપ હા જે વૈષ્ણવને આપણે એ ક્વેશ્ચન હોય તો એમાં બેટીજી થઈ જશે આપસે. વૈષ્ણવ જેને કોઈ ક્વેશ્ચન હોય તો હાથ ઊંચો કરો, તો એક પછી એક હું ખોલું અને જે ક્વેશ્ચન હોય એનું એક. વૈષ્ણવ દેખાતા નથી ને એટલે. આ ના ના, કોઈને ક્વેશ્ચન હોય તો જ, બીજું માટે નહીં. કોઈને હા ક્વેશ્ચન છે એટલે હાથ ઊંચો કરો. જે જે બેટીજીએ જે આપને સમજાવ્યું એમાં તમારે કઈ ક્વેશ્ચન હોય એ માટે હાથ ઊંચો કરીને ક્વેશ્ચન. લાગતો નથી કોઈનો હાથ નથી ઊંચો. તો પછી આગળ વધારવું કે હવે પૂરું કરવાનું છે, તમે હા કહો. હા હા ના કારણ કે મને ખબર નથી, અહીંયા ઘડિયાળ નથી રાખી, તમે ના ના, આ સ્મિતાબેન. બસ 5-10 મિનિટ છે. આપ એ કરી. સ્મિતાબેન જય શ્રી કૃષ્ણ, મારો છે ક્વેશ્ચન, પૂછું. હા, રાજા બેટીજી, આપને દંડવત પ્રણામ. જરૂર જરૂર, ખૂબ ખૂબ આશીર્વાદ. આપનું વચનામૃત સાંભળી ખૂબ જ આનંદ થયો અને ભગવદ્ ભાવમાં પણ પોષણ મળે એવું છે. હવે આપે કાલે જે ભક્તિનું માહાત્મ્ય બતાવ્યું, એ તો આપણે ગ્રંથો દ્વારા, 16 ગ્રંથ દ્વારા, શ્રી મહાપ્રભુજીના વચનામૃતો દ્વારા, આપ બધા આચાર્યોના વચનામૃત, એ ભગવત મહાત્મ્ય તો અમને સમજી લીધું કે ચલો આપણા ઘરે જે ઠાકોરજી બિરાજે છે એ પૂર્ણ પુરુષોત્તમ છે, અને એને તત્સુખની ભાવનાથી સેવા જેટલી બને એટલી આપણે કરવી આપણી જીતે. તો એ ભક્તિનું તો આપણે પુરુષોત્તમ આપણી પર બિરાજે છે એ થઈ ગયું. તો હવે આપે કાલે સ્વરૂપ જ્ઞાન, આપનું અમારું સ્વરૂપ જ્ઞાન શું છે એ કેવી રીતે જાણી શકાય રાજા? એ સારું સ્વરૂપ પૂછ્યું. આપણો ભાવ શુદ્ધ થાય તો હા આપણે પ્રભુની સેવામાં તત્પર થઈએ તો પ્રભુ આપણને આપણા સ્વરૂપનું જ્ઞાન કરાવી જ દે. અચ્છા, એટલે કારણ કે પ્રભુ પ્રભુ પર તો નિર્ભર, હે એટલે ઠાકોરજી પર જ આ નિર્ભર છે ને, એમ થયું ને જે. હા ઠાકુરજી ભગવદીય ભગવદીય પણ બતાવી શકે તમારું સ્વરૂપ, અચ્છા, તમે કયું સ્વરૂપ છો એ કોઈ ભગવદી દ્વારા પણ તમને જાણ થઈ શકે છે. અચ્છા, જી. એટલે લીલામાં સરસ. ના, લીલામાં એટલે આપણે કેમ 84 વૈષ્ણવ 3 જન્મની વાર્તા છે, ભૂતલ પર હા છે એ પ્રમાણેનું જે છે, એને હા કઈને હા પ્રકારે ક્યાંક તો જોડાયેલા જશું, એ તો છે જ વાત. પણ હા કેવી રીતે ક્યાં જોડાયા છે એ ઠાકોરજીની કૃપા હોય તો જ આપણે જાણી શકીએ છીએ, હા હા તો જ જાણી બરોબર. શકીએ. હા સુંદર, આપણે પણ બહુ ઠાકોરજીની સુંદર વાત. કૃપા તો આપ તો કરવા માટે તૈયાર જ છીએ, આપણે થોડા ઇન્વોલ્વ થઈએ
અને થઈ જ રહ્યા છે બધા, એવું નથી. પણ એવું છે કે પરિપક્વતા આપણામાં નહીં હોય અને તો પણ આપણને ખબર પડી જશે તો કરી શું લેશું. અમારા ચંદુકત્તા બિરાજે છે મુંબઈમાં, મારા ફઈબા બેન આત્તાના મોટા બેન, સગા ફઈ છે, તો એ પણ એમ જ કે છે, તમે તમને તમારું સ્વરૂપ અમે ચલો બતાવી પણ દઈએ, પણ તમે એમાં શું કરી લેશો. હજી અપરિપક્વતા હોય ત્યાં સુધી તમે તમારું સ્વરૂપ જાણીને પણ કઈ ના કરી શકો, ઉલટાનું બગાડ થાય. એના કરતા પરિપક્વતા થશે તો આપણને પોતાનું સ્વરૂપ પોતાને જ ખબર પડી જશે, એમ એવું મારું કહેવાનું છે. પછી તો ભાઈ મોટા હો અને હજી પૂછજો, કારણ કે હું તો ના બહુ નાની બહુ છું. સરસ, એ તો સેવા ફળમાં બતાવ્યું જ છે ને, કે હા, સાયુજ્ય વૈકુંઠાદિ લોક આ લોકનું આપણને, એ તો એ સાયુજ્ય પણ તો પણ બહુ. પુષ્ટિ માર્ગી જ છે, પેલું સાયુજ્ય હા આપણા પુષ્ટિ માર્ગમાં છે જ નહીં. બરોબર છે. આપણે પ્રભુના શ્રૃંગાર રૂપે અથવા આપણે કઈ પ્રભુના વસ્ત્ર રૂપે એમ જ થઈએ છીએ. તો ઈ પછી ભક્તનો વિષય છે કે ઈ શું ધરાવે છે, પછી આપણે પણ એ પ્રભુથી લાગેલું રહે છે એટલે એ સ્વરૂપ છે. હમણાં એ જ તો આવ્યું ને કે બધા વસ્ત્ર શ્રૃંગાર બધા સ્વરૂપ છે, એટલે આપણે કોઈ દિવસ પણ આમ તેમ ફેંકવું ન જોઈએ, અને પડી પણ જાય તો આપણે બહુ ક્ષમા માંગવી જોઈએ. અમને તો અમે કઈ વાસણ પાત્ર પાડી દેતા ને તો અમારા કાકાજી અમને વળતા અને અમને ઉપાડીને આમ પટકી દેતા, કેતા કે કારણ કે ત્યારે નાના હતા ને તો અમને ન ખબર પડતી, તો ક્યારેક પાત્ર અમારાથી પડી જતું તો અમને ઉઠાવીને પટકી દેતા. જે જેમ આ બધું અમે પ્રેક્ટિકલ લાઈફમાં અત્યારે ઘરમાં કરવા માંગીએ છીએ ને, તો બચ્ચાઓ એટલા બધા ક્વેશ્ચન આન્સર પૂછે છે એમ, અને એમ કહે છે કે તું આ બધું બતાવ મને પહેલા ક્યાં છે, પછી અમે આ બધું કરીએ. એટલે આટલું બધું, બિલકુલ એટલે બિલકુલ, આપણે ફોલો કરી શકીએ છીએ, પણ બચ્ચાઓ સાથે બહુ પરેશાની છે જે જે. પણ હવે અત્યારે તો તો જો કે બહુ દીકરાઓ જોબ કરવા જાય છે ને, એટલે હું તો બહુ શાંતિ સમજું છું કે ચલો આજ પ્રતિબંધ એવું છે મોટો ને, મારા માટે ઠાકોર જે દૂર કર્યો છે. જો આપણે બાળકોના વચનમાં સાંભળીએ છીએ ને ત્યારે મને પણ એમ થાય છે કે આપણે પ્રભુ ઉપર મૂકી દો ને. મેં તો મારા બરાબર છે. વેવાઈ ચંદ્રગોપાલ બાવાના વચનામાં સાંભળું છું તો મને તો ખૂબ જ આનંદ થાય છે. મને એમ થાય છે કે આવા પણ બાળકોના વચનામાં હોવા જોઈએ. ખાલી આપણે આ જે આના સંબંધી છે ભાગવતજી સંબંધી, એ પણ એ વાંચી વાંચીને કહે ને કે પોથી પડ પડ તો એ ઘણું બધું સમજાવી દે, પણ પલ્લે કાંઈ પડે નહીં આપણે. પણ આવું પણ હોવું જોઈએ કે પહેલે તમે ઠાકોરજીને તમે કહી દો કે ભાઈ આ તમારું છે કાર્ય, હવે મારું કામ નથી. અમારું કામ ક્યારે હતું, આપણું કામ ક્યારે હતું, જ્યારે સાવ નાના હતા બાળકો, ત્યારે આપણે જેમ વાળતા તેમ વળી જતા, પરંતુ હવે તો આપણા હાથથી ગયા એમ. વાત એવી છે, હમણાં જો મારા લાલીબા છે તે ઉજી છે ચંદ્રગોપાલ બાવાને, ત્યાં કનૈયા બાવાના ઉજી છે, ઉત્સવ બાવાના, તો એ રાજા છે નાનકડા, તો એ નાના રાજાને અત્યારથી જો બધું શીખવાડે છે, અત્યારથી અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમ મંગલાચરણ, સવારે ઉઠીને કઈ રીતે પ્રભુના દર્શન કરવા અને કઈ રીતે, એટલે આમ બધું અનાપ્રસમાં સ્નાન કરાવીને સેવામાં પણ લઈ જવાનું. તો આપણે શું છે કે નાના બાળકો હતા ત્યારે આપણે એને જેમ ફાવતું હતું એમ એમને પોષણ આપ્યું, તો પછી હવે આપણે એવું વિચાર કરીએ કે હવે અહીંયા પાછું આવે તો એ પ્રમાણે થોડુંક ઓછું, અને આપ્યું પણ હોય પોષણ અને તો પણ ન આવતા હોય તો પણ ઈ પ્રભુની ઈચ્છા જ માનવાની, એમાં પછી એમ નહીં માનવાનું કે ભાઈ આ નથી આવતો. કારણ કે અમારે પણ એવું જ થાય છે, ભાઈ આ નથી, આને નથી આવવાનું, આને નથી આવવાનું એમ કહે છે, અને પછી જ્યારે બાર ના થઈ જાય છે ત્યારે પછી દુઃખ કરે કે આ નથી આવતું. એટલે આપણે છે ને ભલે થોડી સેવા કરે પણ કરવા દેવાની, એને કહેવાનું કે બેટા અહીંયા હાથ નહીં લગાવતો, અહીંયા અહીંયા છે ને આટલું ભોગ ધરી દે હાથ ખાસા કરીને. એટલે એ રીતે આપણે શીખવવાનું નાના બાળકોને, મોટા હોય તો એમને કહેવાનું કે ભાઈ આ રીતે કરવાનું કરવું હોય, કારણ કે આપણો જે પુષ્ટિ માર્ગ છે એ તો બહુ મોટો છે, સાગરવત છે, એટલે આની અંદર તો જે આવે ને પ્રમાદને દૂર કરવા શું કરવું છે. અચ્છા, તો એ રીતે જો છે કે આપણને આપણું પ્રિય કઈ કરવું હોય કાર્ય,
આપણું પ્રિય કઈ કાર્ય કરવું હોય તો આપણે કેટલું આમ ઝપાટાથી ઉઠી જઈએ કે આ કામ મારું બહુ અગત્યનું છે અને પ્રિય છે. તો એમ ઠાકુરજીની સેવામાં જ્યારે આપણને પ્રમાદ આવતો હોય તો માત્ર હું તો એક જ વખત લઉં છું, શ્રી વલ્લભ, માત્ર એક જ વખત. અને તમને નો ઉઠાવી દે તો મારી ગેરંટી છે તમારો પ્રમાદ ભાગી જશે. અરે વાહ, એટલું સુંદર મને સુંદર. વિશ્વાસ છે મારા વલ્લભ ઉપર અને મારા ગોવર્ધનનાથજી ઉપર કે આપ એટલું બધું પ્રેમ કરે છે શ્રી વલ્લભને કે આપ એના જીવ જ્યારે મુખથી વલ્લભ નામ લે છે અને ત્યારે બધો પ્રમાદ દૂર ભાગી જાય છે, બધું ભાગી જાય છે. એમ સમજી લો ને, કલયુગના એક એમ કહે ને કે સૂર્યનો પ્રકાશ આવી જાય ત્યારે સૂર્યનો પ્રકાશ આવી જાય તો બધા અંધારું દૂર થઈ જાય ને એ રીતે. એટલે મને ખૂબ જ આમ એમ થાય છે કે શું આમ મહાપ્રભુજી એમ જ વિચાર કરે છે કે આ અદેદાન દર્શન છે એમ જ નથી કયા, શું દઈ દઉં હું આ જીવને, આટલું રાય સમાન સેવકો માનત મેરુ સમાન એવા આપણા પ્રભુ છે. એવું આમ મારું મન ગદગદ થઈ જાય કે વૈષ્ણવોને ખૂબ આપીએ આપણે, શ્રી વલ્લભની કૃપાએ અમારાથી જેટલું બને એટલું અમે વૈષ્ણવોને આ બધું જે છે ગ્રંથ આદિ દ્વારા સેવા આદિ અને જે પણ જે આપણા માટે પ્રભુએ કર્યું છે, કે છે ને જનહિત જગ પ્રગટાય, આ પ્રગટ કર્યું છે તો એનો ઉપયોગ આપણે કરવાનો છે. આપણા માટે બધું જ ખુલ્લું રાખ્યું છે કે આ તમારા માટે છે. જય શ્રી ધન્ય પણ હા આ બહુ સુંદર જે જે જય બધું. શ્રી બધાના એટલા સાંભળું છું તો મને તો એટલી આમ એમ થઈ જાય કે આવા સમયમાં આવા વલ્લભ કુળ બાળકો અને કાર્યરત છે બધી જ દિશામાં. બાળકોને તો પછી આચાર્ય સ્વરૂપ છે તો એમને તો બધી જગ્યાએ જવું પડે, જોવું પણ પડે, એટલે ઈ અગ્રસર બહુ ન થઈ શકે તો પણ એટલો બધો સમય કાઢીને ને આપ અને બેટીજીઓ અને વહુજીને તો તમને ખબર જ છે અંદરની સેવામાં હોય, માલાજીની સેવા છે, આરતીની સેવા છે, ભોગ સામગ્રીની સેવા છે, અન્ય શિંગારોની સેવા છે, કુંજા આદિકની સેવા છે, સજાવટની સેવા છે, એની અંદર તલ્લીન રહે છે. તો એ રીતે વૈષ્ણવોને પણ પોતાના ગ્રહમાં ન કરી શકે તો કાંઈ નહીં, હું કહું કોઈ બીજા વૈષ્ણવના ઘરે જે વૈષ્ણવ સારી રીતે સેવા કરતો હોય એની ઘરે જઈને પણ એ સેવા કરી શકે છે. અને વલ્લભ કુળને ત્યાં જઈને પણ એ વલ્લભ કુળનું જે સાહિત્ય છે ને આ છે તે છે એનાથી પણ એના એને સેવાનો લાભ મળી શકે છે કે ભાઈ વલ્લભ કુળની સેવા એ પણ ઠાકોરજીની સેવા છે. દામોદર સરસાનીજીએ અલગથી ઠાકોરજી પધરાવીને સેવા નથી કરી પણ એને કઈ કરવાની જરૂર જ ન પડી કારણ કે એનો એક્ય ભાવ હતો. પણ જીજી, વૈષ્ણવ ને કેવું છે, લાઈક આપણે રોજનો સત્સંગ કરતા હોય પણ એક દિવસે વલ્લભનો સત્સંગ ચાલતો હોય તો તમે પોતાનો સત્સંગ બંધ કરીને વલ્લભનું ના સાંભળો, પણ એવું વૈષ્ણવ નથી કરતા, એમનો સત્સંગ ચાલુ જ રાખે છે. વલ્લભમાં કોઈ બેસી બેસતું જ નથી, એમ એ વૈષ્ણવમાં જ્ઞાન નથી. એ મને ના એ થયું કે હવે આપણે કે શું કહીએ, આપણે કઈ કહેવા જઈએ. જીજી એટલું તો જ્ઞાન હોય કે ચલો અત્યારે જે જેનો સત્સંગ ચાલ્યો, અમારો ક્રમ તમે એવરીડે કરો છો સત્સંગ, તો એક દિવસ તમે વલ્લભમાં બેસો એટલા જે 30 40 જે વૈષ્ણવ હોય, તમે ઝૂમમાં કે જમા તમે સત્સંગ કરતા હોય એ ટાઈમે, તો એ ટાઈમ તમે બંધ ના કરી શકો, એ વૈષ્ણવને જ્ઞાન નથી આવતું અરે એનું. બહુ સુંદર આનો પ્રસંગ છે કે ગોકુલનાથજી આપ જયારે વૈષ્ણવની વાર્તા કરતા હતા 282 ની, ત્યારે બધા વૈષ્ણવ કીધું કે જે કૃપાનાથ ये કથા તો કહેની રહે ગઈ, એટલે કથા હજી સુધી આપણે ચાલુ જ નથી કરી. વૈષ્ણવની વાર્તામાં એટલા મશગુલ થઈ ગયા કે અડધી રાત્રિ નીકળી ગઈ. તો ગોકુલનાથજી કીધું આ ફલ છે, એટલે વૈષ્ણવ હજુ ફલને નથી સમજતા કે વલ્લભ કુળ બાળકો જે વચનામૃત કરે છે તમારા માટે ફલરૂપ છે. જે દિવસે તમે વલ્લભ કુળના વચનામૃત સાંભળશો ને એ સમજી લ્યો કે તમે આટલો બધો સત્સંગ કર્યો ને એનું ફલ મળી ગયું તમને. બસ મને એ દુઃખ થાય છે વૈષ્ણવને. બીજું મને કે નહીં કે સાક્ષાત ઠાકોરજી આપણે કેટલું શ્રમ કરીને, આપણે આપ બધા કેટલું શ્રમ કરીને પધારો છે, તો ઇન્ડિયાના વૈષ્ણવ ત્યાં રાત પડી હોય એટલે એમનો સત્સંગ લઈને બેસી જાય.
એનો એટલે મને એ થાય કે એટલે રાતનો ઇન્ડિયાના રાત ને અમારી સવાર, એટલે એ લોકો રાતનો સત્સંગ કરી દે અને અમારા સવાર. તો તમને રાતના એ તમે તમારો સત્સંગ બંધ કરો અને વૈષ્ણવને સાંભળવા દો, એનો કહેવાનો. કારણ કે એક ના નીકળે તો બીજું ના નીકળે, એ લોકો એમનું કન્ટિન્યુશન રાખે એનો. એટલે ઘણા બધા એવું છે, એટલે હું કેટલા સત્સંગમાં મેં બોલી નહીં શકતી, કારણ કે હું એક બોલી ના શકું કઈ. એ સમજની જ થોડી ફેર છે કે વલ્લભકુળ બોલે છે તો એ વચનામૃત છે, ને તમે કરો છો એ સત્સંગ છે. એ જે વચનામૃત છે, અમૃત થી, જે અમૃત થી તમે સિંચિત થઈને તમે સત્સંગ કરો છો. કારણ કે અમે તો શ્રી હરિરાયજીના જયારે શિક્ષા પત્ર વાંચીએ એનાથી જ અમે સિંચિત થયા છીએ. તો અમે હરિરાયજીના શિક્ષા પત્ર અને એ બધું વાંચન કરીએ છીએ ત્યારે અમને અમારામાં તાકાત આવે છે. તો એવી જ રીતે આ ફલ સ્વરૂપ જે વલ્લભપુર બાળકો છે એમની અંદર તો સ્વયં વલ્લભ પ્રભુ પધારીને તમને આજ્ઞા આપશે ત્યારે તમે આગળ વધી શકશો. તો એમ સમજવું જોઈએ, કારણ કે એ નથી સમજતા, એ એમની ફોલ્ટ છે એમાં શું. હા જે જે અમારા દર સન્ડે સવારમાં વિશાલ બા રાજકોટ વાળા પધારે છે, બહુ સુંદર બહુ કહે છે બહુ. એમાં એટલા બધા બેસતા હતા, પણ આ સત્સંગ ચાલુ થયો પોતાનો રાતના ઇન્ડિયાના, એટલે અહીં એટલું ઓછું. તો મને એટલું આમ દુઃખ થઈ જાય ઘણી વાર કે વૈષ્ણવ આ શું છે એનો, બહુ એ થાય કે આટલું સરસ વચનામત કરો છો તમે, તમારો એક રોજ કરો છો, એક દિવસ તમે સન્ડે ની સેટરડે નાઇટ સન્ડે નાઇટ નહીં કરી શકો. આ વલ્લભનું સાંભળો, સોરી આજે મારથી બોલે વૈષ્ણવ. ના, આ શું છે, હું શું કઉ છું કે અષ્ટસખાની વાણી સ્વયં મંત્ર રૂપ છે. તો ગોસાઈ બાળકોની વાણી શું હશે એ વિચાર તમે કરી લ્યો. એ વૈષ્ણવ ને જોઈ મને તો, આપણે તો રસ વલ્લભ વગર. અને ઘણા વૈષ્ણવ કે તમે વૈષ્ણવ ને બોલાવો આ બહુ સરસ કે છે. મેં કહું ના, મારા વલ્લભ હોય ત્યાં સુધી બીજા જોઈએ જ નહીં. મેં કહું બેટીજી વહુજી ને વલ્લભ મારે કોઈ ના જોઈએ. મેં કહું અને વલ્લભ જયારે નહીં હોય તો વિચારીશું એનો. કોઈ વાર વલ્લભ નથી પધારતા તો હું કોઈ વૈષ્ણવ ને મૂકી દઉં છું કે ચલો એ આપણે એ થાય એનો સત્સંગ થાય. હા, પણ જ્યાં વલ્લભ હોય ત્યાં હું વૈષ્ણવને ના મૂકું. વૈષ્ણવ ઇમ્પોર્ટન્ટ છે મારા માટે, આ તો એની માટે જ કરીએ છીએ ને આપણે, વૈષ્ણવને એ થાય. પણ વૈષ્ણવને જ્ઞાન મળે એનું આપણે કરીએ એનો. આ તો તમે 1 કલાક 1.5 કલાક પછી તો તમારો ટાઈમ ટાઈમ જ ટાઈમ છે તમારી પાસે. હા યા દોઢ પછી કલાક બેસવાનું જ છે, છતાં પણ વૈષ્ણવ નથી બેસી શકતો એનો. ઘણી પછી તો વાર તમારો ટાઈમ છે, પછી ઈ વાગોળવાનું છે ને જે તમને મળે છે. જો અગ્નિ અગ્નિ ઉપર છે ને કોઈ કોઈ કાચી વસ્તુ હોય અને અગ્નિ ઉપર રાખીએ ને ત્યારે સીજે, તો આ વલ્લભપુર બાળકો ના વચનામાં તો એવા જ છે. સીજવાનું નથી ને, એને બીક લાગે છે, અમે સાંભળી લેશું તો અમે પછી સીજી જશું. વૈષ્ણવ કોઈને ક્વેશ્ચન હોય તો સોરી અબાઉટ કોઈને દુઃખ થયો મારાથી વૈષ્ણવ, પણ આ ના ના ના, એક મારે બોલવા જેવું હતું તો હું બોલી. કારણ કે દર સન્ડે સમજી એટલા ઓછા વૈષ્ણવ દિવસે દિવસ ઓછા થાય છે, એટલે આપણને દુઃખ થાય કે વલ્લભ બાળક પધારે છે ને વૈષ્ણવ નથી એ. અને એ તો કે સ્મિતામાન મને બસ 5 હશે ને તો મારા માટે, હું તો તો એક જ કોચ બસ એક જ હોય. હા બસ એ કે મને કશું કેર નથી પડતો એવું કે વલ્લભ કે, પણ તમે ચાલુ રાખો, તમે ચાલુ રાખો બસ એવું જ કે. આ કોઈને ક્વેશ્ચન છે? ઈલાબેન, હા, બોલો બોલો. ઈલાબેન ઓપન કરો. જીજી દાનવત પ્રણામ. આશીર્વાદ આશીર્વાદ. હા જીજી, આજકાલ છે ને કે બીજું શું થાય છે કે એટલું બધું સજાવટમાં ને કોમ્પિટિશન ને માગી માગી ને સેવા કરવાની ને એ બધું થઈ ગયું છે, અને જયારે સાચું ઘણા કે ને તો એનું રિએક્શન આવે છે. અને ઘણી ફેરે તમે સેવા કરવા જાઓ તો તમે ટેન્શન લઈને પાછા આવો, એનું શું? આજે જોઈ જોઈને આને આ લીધું ને એટલે મને આ જોઈએ, આને આ વસ્ત્ર છે તો મને આ જોઈએ, પણ
હવે સ્વરૂપ કયું છે, શું છે, ઉત્સવ કયો છે, એવું બધું કઈ નહીં. તો એનું શું, કમ્પિટિશન એટલી બધી થઈ ગઈ છે. હા નહીં, મર્યાદા મર્યાદા વાળા માણસ જીવ હોય, ઈ મર્યાદા વાળા બધા જીવ હોય તો એવું બધું કરે. આપણે પુષ્ટિ જીવ છીએ તો આપણે એવું નહીં કરવાનું. કોમ્પિટિશન ના હોય આપણે પુષ્ટિમાં. ના, હવેલીઓમાં એવું થઈ ગયું છે, સેવા બાટવાની હોય તો બાટે નહીં, અને છાની છાની સેવા હોય, કોઈ નવા નવા આવ્યા હોય એમને શીખવું હોય તો એમને ના, આ નહીં કરો, આ ઓલું નહીં કરો, આ આ સરસ નથી, આ ઓલું છે. આઈ ડોન્ટ નો કેમ એવું બધું થવા માંડ્યું છે. વૈષ્ણવ એ બસ આ જે જે કહું છું, આ હું એટલે આ છે ને, કોમ્પ્રેસ લાઈન હોય પછી પોતાની લાઈન હોય એમે બહુ જો, અને એ લોકો એમનું ગાહડ્યું ગાયા કરે, એટલે કે હું આવી સેવા કરું એટલે પેલા આવ એક જે આ કે, પણ એ લોકો જે જ્ઞાન શીખી શીખી લીધું છે એ ઉપયોગ નથી કરતા, પણ પેલા બેન બોલ્યા ને એટલે હું એ જ કરું, પેલા ભાઈ એવું કહું એટલે હું એ જ કરું, એ રોંગ છે. તમારામાં જે છે એ તમે, તમારામાં ઠાકોરજી મૂક્યું છે એ તમે બહાર કાઢો, કોઈનું ના યુઝ બિલકુલ કરો, હું એ કહેવા માંગુ છું બધા વૈષ્ણવોને. અને આ વચના આ સત્સંગ કરે છે ને, આ સત્સંગમાં આ જ છે, એ લોકો કઈ પોતે શીખતા નથી, એ ચોપડે જોઈ જોઈને પછી મનના પોતાનું જે અંદરનું હોય એ પાછું કે, એટલે એ અંદરનું પોતાનું કેમ કે છે, એમાં આ ગોટારો થઈ જાય છે. ચોપડીમાં તમે રીડ કર્યું બરોબર છે, એનું તમે સ્ટોરી કરી બરોબર છે, જે તમે કરીએ પછી પોતાનું અંદર ઉમેરીને કે છે ને એમાં ગોટારો થઈ જાય, એટલે વૈષ્ણવ ગભરાઈ જાય, એ ગભરાઈ નહીં જાય એટલે એનો એનું ગ્રહણ કરે, એટલે જે પેલું કરેલું શીખેલા એ બધું ગાય. આ આ અત્યારે અત્યારે કે આજે લાલ ભાગ છે, તો પેલી કે મારે ત્યાં પીળો છે, પેલા કે મારે, અલા તમારા જે સેવા કરો છો એમાં તમારી એ છે, એમાં જોઈને જુઓ ને, બધાના ના જુદું જુદું, સાત ગાદીના સાતનું જુદું જુદું બધું. હા, બસ એમ જ કહેવા માંગુ છું કે બધી જગ્યાએ ની રીત, સાત ઘરની સાત અલગ અલગ રીતો અલગ અલગ. છે. હા શિનાજી ની રીત એમના ઋતુ પ્રમાણે શિનાજી ની મૂળ રીત છે. હા પછી શું છે, બધા બાળકો અલગ અલગ પધારી ગયા, પેલા વ્રજની બધી રીત ચાલતી, પછી કોઈ સુરત રહેવા લાગ્યા, કોઈ કોટા રહેવા લાગ્યા, કોઈ અહીંયા રહેવા લાગ્યા ગુજરાતમાં. તો એ રીતે બધાની પછી રીતો, કારણ કે ક્યાંક ક્યાંક તો વધારે ઠંડી હોય, ક્યાંક વધારે ગરમી હોય, તો મદ્રાસમાં ચેન્નઈમાં વધારે ગરમી હોય તો એ પ્રમાણેનું, પછી ને તમારે ત્યાં વધારે ઠંડી હોય એ પ્રમાણેનું. કેટલા બધા કહેતા હોય કે અમે હવે શું કરીએ, જે અહીંયા તો બહુ ઠંડી પડે છે, તો અહીંયા ગદ્દલ મેં કીધું પાસે રાખી દેવાના. વ્રજના ભાવથી આપણે, વ્રજના ભાવથી સેવા કરવાની હોય છે. ઠાકોરજી સદા વ્રજ મેં કરત વિહાર. તો આપણે જે પ્રણાલિકા સાથે બાળકોની છે એની અંદરથી આપણે જે બાળકના આપણે સેવક હોઈએ, બધા વ્રજના જ છે. તો એ જે બાળકના સેવક હોઈએ એમનો આપણે સેવા પ્રકાર ચાલુ રાખવાનો. કોઈને બીજાને પૂછવા કરતા તમે કોઈ પોતાના બાળક જે ગુરુ ઘર છે ત્યાં પૂછો, અથવા કોઈ તમને એવું લાગે કે આ જે ભગવદીય જે છે એ સાચું કરે છે એને પૂછો, એ પૂછીને કરતા હોય એવી રીતે પૂછો, એને પૂછીને કરો અને જે એમ. રોજ સેવા કરતું એને પૂછો, પણ જે કરતું ના રાજભોગ કે તો એ બધાને પૂછો તો એ લોકોને નહીં આવડે, પછી એવું દૂધ, એટલે એ પણ વૈષ્ણવ ચેતો કે જે સેવા કરતું હોય રોજ સારી રીતના, જે રીતે તમને લાગે કે આ બહેન કરે છે, તમે જોયું છે, કરો છે, સાંભળો છો, એને પૂછો, પણ જેન તેને નહીં પૂછો બસ. મને આ 3 વર્ષમાં, આજ બેટીજી આજે મારે 3 વર્ષમાં આ મારે બહુ જ કેવું હતું, આજે મેં કહી દીધું, કારણ કે બહુ જ મેં સાંભળ્યું છે, પછી મને બહુ ખબર છે કેમ હસી આવી. મને એમ થાય છે કે કોઈને લગ્ન ના થયા હોય અને એને કોઈ પૂછે લગ્ન માટે, તો પછી એને કેવી રીતે ખબર હોય, એટલે મને હસી આવી. જો સેવા જ ન કરતું હોય ઠાકોરજી ને, એને તમે પૂછવા જાઓ તો એને ક્યાંથી ખબર હોય કે. હા, અને એ લોકોને મહાન બનવું હોય પાછું, હા એ આ આમાં આ આ સિરીઝ આપણા પુષ્ટિમાં મહાન છે જ ને, બધા એક સાકરમાં, આપણે બધા એક સાકરમાં છીએ, કોઈ હું નહીં તમે નહીં, આ તો આપણે બધા કૃપા છે, તો આપણે ભેગા થયા છીએ, તો આપણા વલ્લભપુર બિલકુલ. આપણે મળ્યા છે, આપણે એક સાકરમાં જ છીએ, એટલે એમાં છે જ ને કે હું સેવા કરું તમે સેવા કરો, બધા પોતપોતાના ઘરે ઠાકોરજી સાક્ષાત બિરાજે છે, એનો વૈષ્ણવ
અને બધા ના, સાકર માં છે, અને આપણા જે ભાવ છે નિકટ જાઓ, સાથી ગોલ્ડન જાઓ. યુગ છે આપણા માટે તો. માફ ઠાકોરજી જે નિકટ હરિરાય જાઓ. છે, હરિરાયજીએ કીધું છે ને પંચમ કલયુગ એ ચાલી રહ્યું છે. મને તો ક્યારેક સત્સંગની અંદર એવું લાગે કે આપણે પંચમ કલયુગમાં જીવી રહ્યા છે, કે પ્રભુનું ગુણગાન કરી રહ્યા છે, અને આપણે પોતાના જે આત્મ સ્વરૂપ છે એમને આપણે સમજી રહ્યા છીએ કે ભાઈ આપણે શું કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ, અને પ્રભુને, અને પછી આપણે પ્રભુને લાડ લડાવીએ છીએ. હજી તો ઘણું બધું સામગ્રીનો પ્રકાર પણ આવશે, શ્રીંગારનો પ્રકાર આવશે, પછી જો સેકન્ડ સેશન જો કરવું હોય તો પછી આગળ પછી આપણે એ બધું લેશું. મેં હું તો એટલું કહું, ઠાકોરજી ને નિકટ જાઓ, બસ જેમ બને એમ નિકટ જાઓ. એનો બસ એ વૈષ્ણવ ને કહું, જેવી થાવી એવી સેવા કરો, પણ કરો. એનો બસ આમાં છે ને થાય છે શું કે સોશિયલ ને ધર્મ ને બધું મિક્સ થાય ને, એટલે ગ્રુપિઝમ એ બહુ થઈ ગયા છે એટલા બધાને. હા, જો એક બધાને એક એની પાછળ ઓલા મધમાખી જેમ દોડ દોડ કરે એવું થાય, પછી ભલે ખોટું હોય કે સાચું હોય પણ એને જ ફોલો કરે. કોઈ લખ્યું છે કે એટલે સફળ પસંદ કરવો છે. આજી કરો છે, ચાલો છે એમ 2 દિવસનો, બે દિવસ ફરી આપસી પધારજો, હું ડેટ આપીશ. બેટીજી બહુ જરૂર. આનંદ થયો, આજે દિલની વાત મારી પણ નીકળી, ઈલાબેન ની નીકળી, બીજા વૈષ્ણવ ની પણ નીકળી. પણ આ તો કહેવા જેવું તો વૈષ્ણવ ને આ યુટ્યુબ સાંભળશે બધા વૈષ્ણવ, કે કોઈની માટે હું કશું એ નથી, પણ આ ચાલી રહ્યું છે અને વૈષ્ણવ ના ફોન આવે છે એ ઉપરથી બધાને કહું છું કે આપણે બધા એક માળામાં છે, અને વલ્લભ તમે ઇન્ડિયામાં અમેરિકામાં, વલ્લભ આપણી જોડે નિકટ છે, સામે ચાલીને આવે છે, આટલું આપણે સત્સંગ આપી રહ્યા છે, તો પ્લીઝ જોઈન થાવ અને વલ્લભ ની નિકટ તમે ઇન્ડિયામાં જાઓ, રોજ મળો, દર્શન કરો. તમે તો અમે તો કેટલા દૂર છે, અને આવું સાક્ષાત આપણે ને દર્શન એવરી ડે મળે, તો વીકમાં 2 વાર મળે તો આપણા માટે તો બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે. અને એક બીજો ક્વેશ્ચન મને યાદ આવ્યો, હું છે ને ઇન્ડિયા ગતી, તમારા ગામમાં ત્યાં હવેલી છે, તો હવેલીમાં એ લોકો ફૂલઘરની ને સેવા કરતા હતા, તો મને મન થયું તો મેં એમને આજ્ઞા કરી કે હું કરું, તો પેલા તો ના પાડી, પછી મને ઓળખીતા હતા તે કે હા ઓકે હાથ ખાસા કરી જાઓ, તો ત્યાં આગળ છે ને નેપકિન કાંઈ નહોતું મારી પાસે, નહોતું કઈ નઈ, ને પાણી વાળા હાથ હતા, તો મેં 2 હાથ ભેગા કરીને ઓલું કર્યું તો બધા તૂટી પડ્યા, ના 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 કરી રાડા, અને કોઈ માસ્ક નતો પહેર્યો કાંઈ નઈ, ને માળાજી કરતા હતા બૂમા બૂમ કરવા માંડ્યા, તો એ એ જૂઠણ થઈ ગયું, એ સેવા ઠાકોરજી કેમ ની અંગીકાર કરશે, અને મેં હાથ ભેગા કર્યો એનો આજે મને નથી ખબર કે કેમ એમને મને ના પાડી. એનું કારણ શું? આપણામાં સેવામાં એ કે છે કે આપણે 2 હાથ નહીં. એમાં શું છે કે આમ આપણે નમસ્કાર નો છે તો એ પ્રસાદી થઈ જાય પછી હાથ, હા એટલે 2 હાથ તો પ્રસાદી થઈ ગયા હાથ, એટલે ભાઈ પાછા ખાસા કરવા પડે એવું છે કઈક. આપણે જારીજી ભરવા જે છે થાય છે ને એવું, 2 હાથ જો અડાડાતા નથી. હા હા, પણ આમ જોવા જાય તો તમે અજાણ ઓલામાં આઈ ડોન્ટ નો. ના ના, એમાં શું છે કે વૈષ્ણવ ને માસ્ક તો પહેરવું જ જોઈએ, ચાહે ઈ પેલા કોરોના ના પેલા પણ લગાવતા જ, અને સ્વરૂપ નું ઓલું ધ્યાન રાખવું જોઈએ. હમણાં બધું એ જ બધું આવવાનું હતું, પણ હવે આગળના સેશનમાં લેશું આપણે કે ભાઈ છીટા ન લાગવા જોઈએ સામગ્રીમાં, અને આ બધું જ બધું લેવાનું છે. સેવાનો પ્રકાર વ્યવહારુ વિચાર કરવાનો છે, તો એ સેવાના સેવામાં આપણે સંયમ સમર્પણ અને સ્નેહ છે, અને સેવા શા માટે કરવી જોઈએ એ બધા ક્વેશ્ચનો મારે લેવાના હતા. એક ક્વેશ્ચન આપણે લીધો કે કયો ક્વેશ્ચન લીધો તો હમણાં, કે સેવામાં મન કેમ નથી લાગતું, એ ક્વેશ્ચન આપણે લીધો તો. હવે આગળના 2-4 ક્વેશ્ચન હજી છે તો એ પછી આપણે આગળના સેશનમાં લેશું, અત્યારે તો પૂરું થઈ ગયું છે સમય. એટલે મને વિશાલ બાબા કે ને અબ મેરા સમય પૂરા પૂરા ચેન્નઈ વાળા છે ને.
તો મને એટલું દુઃખ થાય, મને એમ થાય હે ભગવાન આજી બોલતા તો કેવું મજા આવતી. તમને કેવું થતું હતું એ ટાઈમ માં? મેં કહું છે લગન માટે જવું છે, ધક થઈ જવું એમ, હાય રે પૂરું થઈ ગયું, હજી તો બોલ, હજી તો શરૂ જ કર્યું તું બોલવાનું, એટલું ગમે મને. આવતા મહિને પધારવાના છે, ડેટ લઈ લીધી છે. ભક્તિ વર્ધિની ઉપર ચાલે છે ને કે પૂરું થઈ ગયું? ના 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 ના, ચાલે. આવતા મહિને ડેટ પણ આપી છે એમને, આવતા મહિને પધારે છે. તો આપણે સેવા ઉપર હજી પ્રથમ તરંગ શરૂ નથી થઈ, તો આપણે જ્યારે લેવાનું હોય ત્યારે તમે મને જરૂર કોન્ટેક્ટ કરજો. આપ આ ત્રણનું પર આપ લે. હા જરૂર જરૂર જરૂર. બીજા કોઈને લેવાની ઈચ્છા હોય તો ભલે લે, કઈ વાંધો નહીં, નથી. આપ લો, અમે તો રોજ લેતા આવીએ. મારું હમણાં ગળું એવું બેસી ગયું છે, શરદી થઈ ગઈ છે ને, તો ચાલો આપણે લઈએ. આપને ઠીક નહીં હોય તો બીજા વૈષ્ણવને કહું, જો આપને યોગ્ય લાગે એમ. ના ઠીક તો એમ, મતલબ ગળું એવું બેસી ગયું છે ને, તો એવું ફાટેલો અવાજ આવે છે એમ. નહીં નહીં નહીં, આપ ફાઇન. એક પલક જોરૈયે વૃંદાવન, એક પલક જોરૈયે, જન્મ જન્મ કે પાપ કટત હૈ, કૃષ્ણ કૃષ્ણ મુખ કૈયે વૃંદાવન, એક પલક જોરૈયે, મહાપ્રસાદ રૂ જલ યમુના જી કો તનક તનક ભર લઈએ, સૂરદાસ વૈકુંઠ મધુપુરી, ભાગ્ય વિના કેસે પૈયે વૃંદાવન, એક પલક જો રહીએ, એક પલક જો રહીએ વૃંદાવન, એક પલક જો લભાધીશ કી જય. સકી છે શ્યામ સુંદર શ્યામ ને રાધણ વૈષ્ણવ દંડવત પહોંચાડો. આનંદ કી જય. તમ બોલો. હા તમ બોલો. એવું કરીએ દર 11 છે આપણે પધરાવીએ ગ્રુપ માં. ના 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 ના, અમારે અમારે જે મંગળ ને બૂથ હોય ને એ રીતે જમા. ઓકે 11 છે એવું હોય ત્યારે તો વધારે આપણે. તમે ના ના બસ, જે જે અમારે ઇન્ડિયા ના બૂથ ને ગુરુવારે આપણે છે એ રીતે જ આવશે બધા. વલ્લભપુર બેટીજી કે છે આપે કીર્તન પણ સરસ લીધું, અંદર લીધું તો બહુ સુંદર રીતે લીધું. આપકી ના ચરણ પંચન પ્રણામ રાજા, ખુબ આશીર્વાદ. આપણા ચરણ માં કુટી કુટી દંડ પ્રણામ જે જે. હા ખુબ ખુબ આશીર્વાદ. જય જય દંડવત પ્રણામ. શ્યામ સુંદર યમને મહારાણી કી જય. રાજા બેટી જે કોઈને નહીં કરવાનું મન નતું. જય જય મન ચાલ રહા કી યે રસ કા પાન કરતી રહે આપકે બુખાર ઉનકી. વાહ.